أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. مرحبا هلا سامبر ناراو سلام عليكم. আজি আপনি পাঁচা বেগাঠিয়া ছে তোমার সমক্ষ আমি পাঁচা আইবা ছে যে সেমিনার প্যারেন্টালিটি উপর আপনি গিয়া ফেরে কইরা তা এনা এক সুইট মাতে તમારું જે અમારું સ્વાગત તમે અમારું સ્વાગત કરી રહ્યા હતા જે તમારા રિસ્પોન્સ અમને આવ્યા એનાથી અમને બહુ ખુશી થઈ છે ને અમને ઉત્તેજન મળ્યું કે અમે આ સ્વીટને તમને પ્રપોઝ કરીએ તો આ જે સેમિનાર છે એમાં અલ્હમ્દુલિલ્લાહથી જે ગયા અમારા સેમિનારના જે ઇન્ટરવ્યુનન્ટ હતા એ લોકોમાં અમને પાછું હા પડ્યા છે કે એ લોકો પાર્ટિસિપે કરે સોફ હસીનાબેન કે જેને ઓબ્લિગેશન પ્રોફેશનલ હતું જે અમને પોતે રજોઇન ના કરી સેગા પણ એના પ્લાસમાં અમે બીજા એક પ્રોફેશનલને અમારા સાથે રાખ્યા છે કે જે આપણને આપણા ક્વેશ્ચનના રિસ્પોન્સ દઈ શકે તો આપણા સાથે આપણે આપણા સાથે આજે છે કમલા દાનિયા ફવા આપણા અંજુમંતી કે જે આપણા મુલિયાણી છે મદ્રેસાના પ્રોફ છે અને માશાલા પાંચ બચ્ચાની માં છે કે જેનો એક્સપિરિયન્સ આપણને ઘણું એક્સપિરિયન્સથી ઘણું એદે કરી શકે છે આપણા સાથે ઓછી માસુમા રજબ અલી કમલા દાનિયા ફવા qui est psychologue, qui reçoit beaucoup d'enfants dans son cabinet, et madresana hyper professeur. Et après ça, tu as dit, ben, Pakiza Neurosense, qui est le domaine de la petite enfance, ma des varas tiakam periraïache, qui est amna auxiliaire de puéricultrice, des crèches ma kam periraïache, maternité ma kam periraïache, pédiatrie ma avec des enfants en difficulté, et પણ પ્રોફેસર ઓ મદ્રેસા છે તો હું તમને બધાને વેલકમ કહું છું ભલે પધાર્યા કહું છું મેર્સી કહું છું કે તમે અમારા આ સેમિનારમાં ઇન્ટરવ્યુ કરવા માટે એક્સેપ્ટ કર્યા હવે હું ચાહું છું કે તમને જરાક હું પારોલ દઉં કે આપણું જે ગયા ફેરે આપણે સેમિનાર કર્યા હતા સુર લા પેરેન્ટાલિટી એમાં તમારું શું વ્યૂ છે કે તમે એમાંથી તમે શું રિસેન્ટિર છો તો સૌથી પહેલા હું અંજુમંતી તમને પારોલ દઈશ કે તમે એ બારામાં જરાક જો અમને વાત કરી શકો તો બિસ્મિલ્લાહ રહેમાન રહીમ સલામ અલૈકુમ ગયા વખત જે આપણે પ્રોગ્રામ કર્યા હતા એમાં બધાને બહુ જ પસંદ આવ્યું કે આ એક એવું સુજે છે યા એક એવું એવી વાત છે કે જે બહુ ખુલ્લી રીતે એના ઉપર ચર્ચા કરવામાં નથી આવતી બધા પાસે સવાલ તો હોય પણ જવાબ માટે કેવી રીતના ક્યાં ગોતે એ ખબર નથી તો જ્યારે આપણે આ સેમિનાર કર્યા તો ઘણાના મેસેજ આવ્યા કે બહુ જ સારું હતું એમાં ખાસ કરીને જવાન છોકરીઓના બહુ જ સવાલ હતા નાના બચ્ચાઓના બારામાં કે અમે દૂધ પીવરાવે છે અમે કેવી રીતના કરે શું કરે તો ઇન્શાલા એના ઉપર આપણે એક નોખું પ્રોગ્રામ કરશું કે જે આપણે આલેતમાં યા માં જે બચ્ચાને દૂધ પીવરાવે એના ઉપર પણ જે માં અને બચ્ચાનું રિલેશન છે જે મા બાપનું પોતાનું રિલેશન છે અને જે મા બાપ અને બચ્ચાના વચમાં જે રિશ્તો છે એના ઉપર વાત ઉપર આપણે ઘણી વાતો કરી તો એ ઘણી ચીજો રહી ગઈ ઇન્શાલા આજે આપણે એના ઉપર કોશિશ કરશું બોલવાની પણ આ એક બહુ મોટું સુજે છે અને દરેકનું અનુભવ અલગ છે દરેકની જિંદગી અલગ છે દરેકના વિચાર અલગ છે દરેકનું બેકગ્રાઉન્ડ યાર શું કે એનું જ્યાંથી મા અને બાપ આવ્યા છે એ બધાનું એક્સપિરિયન્સ અલગ છે અને બધાના વિચાર અલગ છે તો આપણે કોશિશ કરી અને ઇન્શાલા આજે પણ કરશું કે આપણે આપ એક પોઈન્ટ ઓફ વ્યૂ દઈએ એક વિચાર દઈએ પછી જેને એમાંથી ને કઈ મદદ મળી શકે તો એ લોકો અમને આપણે આ રીતથી કામ આવી શકે ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ ઇફેક્ટિવમાં આપણે કહે છે ને કે અહીંયા આપણે ભેગા થઈ છે જસ્ટ ફોર કે આપણે બધાને રસોર્ટિયર કરે કે તમે એકલા નથી અમે બધા માં છે બધા એમાંથી પસાર થાય છે સોલ્યુશન મિરાકલ તો અમે તમને નહીં દઈ શકે પણ બસ જરાક અમારું તમે અમને સાંભળીને તમને જરાક એમાંથી કાંઈ શીખવાનું મળે તો સે લેસેન્શિયલ તો મેટનો માસુમા toi ton ressenti taru a et après parentalité du séminaire que là il n'a pas le souhait
Assalamu alaikum à tous. Donc, Bonjour. là, dans un premier temps, je pense que c'est un intéressant sujet, tu sais, qui est appelé Anabarama Séminaire Kira, ou sujet, tu sais, d'Anabarama, ou tout va être Kartawe, tu sais, ou tout après Eva Programme Kira, tu sais, dans le tournoi, et qui a apporté l'ouverture, tout, et moi, après Eva, sujet abordé Kira, qui est redit, tabou, tu sais, et redit, après Anabarama, ou va être Kartawe, émotion, qui est vite, après, tu sais, après gérer Kartawe, et nos sommeils, qui est vite, après réguler, Kare, allaitement n'a pas vraiment appelé avec discussion qu'il a petit baby blues n'a pas vraiment appelé avec discussion qu'il a tout agna il va sujet c'est que des bday ne concerne très cher que c'est bday et mati pas ça très cher que c'est mais après beau divat notre carte est en tour m'a appelé communauté mato ça m'a paru vraiment important que après et ou ex-séminaire que des m'a appelé abilities n'a pas vraiment vat que les Et encore une fois, Gafera, je l'avais dit, tu l'as dit tout à l'heure aussi, le but du séminaire Emnatique après Solution Miracle, ce n'est pas des astuces toutes faites, que ça va donner ça comme résultat. Mais c'est vraiment un retour d'expérience de chacune de nous après dit après pratiquement qui après une expérience m'a dit après Douya, oui c'est pour partager avec les autres et pour que les autres comprennent que qu'ils sont pas seuls déjà et maté de l'okanekaik pour appliquer dans leur vie c'est ça le but en fait c'est pas d'apporter des astuces toutes faites et puis je mets encore l'accent sur ce que Nzoumanti a dit chaque maman est unique chaque enfant est unique et chaque relation mère-enfant est unique une maman n'aura pas la même relation avec tous ses enfants parce que chaque relation en fait a sa propre dynamique donc vraiment il faut tenir compte du fait que bah, des expériences TI et nous potan ou écolou unique tu sais donc on peut pas calquer des théories toutes faites sur les relations donc vraiment je mets l'accent sur ça. D'accord. Merci beaucoup, Massouma. Avant de donner la parole à Pakiza, je voulais juste dire que à Séminaire Appliqué Kaira, il y a fait amener plein de questions à Eva, il y a encore appelé les réponses d'Aïsagen et pour une frustration là, mais encore est-il à Séminaire Nadamian, pour une question rouille, Donc, vous pouvez envoyer vos questions sur le numéro qui est en train de s'afficher, qui est le 06 13 90 26 21. Mais essayez que le souk à Séminaire Nadamian, mais la réponse nous, Java, mais d'Aïsagéto, mais Kushiti, il t'amenait Tamara Java Devani, Kushish, Kursu. Habé, hon d'avatapis, bien pâtis, année qui dit gaffer et après ça t'es nota, année affaire et après ça t'es tiens, alhamdoulilah, machallah, qui dit à parentalité nos séminaires, mais carrière y a-t-il, y sujet ou pas, Tamara sous regard tiens, et Tamara sous avis, année ou l'outil. Salam alaikum Bedaï. Alaikum salam. A dit après, Masuma Kaige, Njumanti Kaige, Taiga Kaige, parentalité, et vous sujettez qui après communauté Mabo, au Tchouboulaïtse, mais par contre, il y a beaucoup de mamans qui ont des questions. Panati Kabagalokom, Kene Poutouadei, Kem Kere, jugé sur tout Natei, parce que Bikelage, Kessou, Vital Kersé, Ne Kevigit Nahon Poutchou, Ne Ekdem nous tabou Teide, etc. Donc, C'est vite un modèle qui donne solution miracle, ça n'existe pas. On doit se rester à calme que tout. Il n'y a pas de solution miracle. Chaque enfant est différent, chaque parent est différent, chaque entourage est différent. Modèle sur son expérience, ouais, il n'y a pas de parent parfait. Je vous rassure, ça n'existe pas. Nati existait à vous. T'agoladnimaoui, que pantoladnimaoui, que dosoladnimaoui, parent parfait existait notre tatou. Rassurez-vous, en tant que parents, après les diplômes, nous, en tant que professionnels, c'est vrai qu'on fait des formations, etc. Du coup, chacun va apprendre, l'enfant va apprendre, donc, solution miracle, ça n'existe pas et on n'est pas là pour juger aucun des parents. Chaque parent est unique. Alors, la parentalité, pour moi, c'est une clou question. Oui, c'est ma hauteur, mais surtout, ne va ma hauteur, des jeunes, oui, c'est à la communauté, famille, et là, oui, à la communauté,
kevitna hun bachane prendre soin que vous qui nous affection des segou une sécurité des segou par nati samans parti kem kare voi to na samans pare bhuk lagi che dukhe che kem nati et clé à parentalité c'est un sujet après malgré ces divers négat en dermagai sege et plus volo en utiana bagamato pan on va abréger un peu les faits parce que time energy. Tout du coup, c'est en fait la parentalité, c'est vraiment pour aider les nouveaux parents, épanouissement pour qu'ils donnent à leur enfant que ce qui est na lokomota thai, sécurité saté, épanouissement. Il faut aussi que la maman aussi apprenne comment être mère, le papa apprenne comment être papa, la place aussi de chaque parent avec leur enfant. Ibadena bagama parentalité un sujet inchallah discuter comme ça. Merci beaucoup Pakiza. Donc en gros abribada ida que en fait en soi quand mère parfaite ou kaimo existe nati tato, mais je vous rassure pour votre enfant tamari olad mate vous êtes sa maman parfaite. Donc itami ko dis na bulitajo. On peut faire des erreurs après du boule que les sages du collège c'est pas hamna tamé tamari olad ne puto que quand c'est meilleure maman du monde il y a mode que c'est mari maman c'est meilleure maman du monde. Donc rassurez-vous, vous n'êtes pas seul, mais inchallah on va en discuter en profondeur aujourd'hui. Donc sans faire d'autres on va commencer par les questions. Pour revenir aux questions, Giaferi après le séminaire commence Kirata et Andalman, on avait commencé par le sommeil. Aferi aussi, on va commencer par le sommeil parce que à sommeil de Tché, il vraiment, je pense que Badaï parents maté problématique oui, Tché, Chokra ou nous des sommeils Tché, il faut arriver à le comprendre, il faut arriver à le gérer. Et tu es là comme nous sommeil na, oui, tu as pour le sommeil Nati ou tout ça fait. Donc, éclé. Sommeil m'a dit qu'il y a fait après à vous dire que tout est bien super vat karou il a tout kododo je n'ai qu'à checker au lac non pas seulement ma hauteur na chambre ma souhait par ma hauteur na sate na badou ma souhait que n'a de proulina qui n'est soit le comme navetement soit le comme n'a pas du ma souhait donc il kododo ou par tamaru su view che tame su na bara ma keva mango cho to pehla hu anjumanti ne daavat karis parce que pote to 5 mashallah olad ne mota kira che to est-ce que poti kododo pratique kaira che est-ce que kododo ene ide kairu che ou bien non et nous expérience retour d'expérience toi to kododo ya bacha ne sathe supra hu to mara bacha badhai mara sathe suta che મારા શામ્રોમાં સુતા છે મારા સાથે સુતા છે હવે બધાયનું ઘર જે છે એ એટલું બધું સગવડવાળું બની શકે છે ના હોય એ મજબૂરી પણ થઈ શકે છે અને બની શકે છે તમારા ઘરમાં એવી સગવડ હોય કે તમારા પાસે એક નોખું શામ્ર તૈયાર કરવાની જગ્યા હોય અમે હજી અહીંયા રહેવા આવ્યા હતા બધી ચીજ એના અંદર છે સિચ્યુએશનો છે તમારું પોતાનું ઘર છે તમારા પોતાના ટાઈમ એમ્પ્લોયી તમારા ટાઈમ ટેબલ છે તમારું જિંદગી કેવી છે પણ મારા બચ્ચા પહેલેથી જ્યારે જન્મે ત્યારથી અમુક વર્ષ સુધી 3 વર્ષ સુધી 2.5-3 વર્ષ સુધી અમારા સાથે જ સુતા છે મારા પ્રમાણમાં બચ્ચું જે છે એ માના પેટમાં જ્યારે હોય છે તો એનું અવાજ એની ગરમી એની ખુશ્બુ એ માના સાથે સાથે છે બધે કો જ્યારે બારે આવે છે તો આપણે એને તરત જ ઘરે આવે એ હોસ્પિટલથી ત્યારે આપણે એને એના શામ્રમાં નાખી દઈએ છીએ હવે એ શામ્ર આપણે બહુ સરખું એને સજાવે છે ભીત આપણે આ કલરની કરશું આપણે એના અંદર આ દેશા રાખશું આ કાર્ટૂન રાખશું આ રાખશું આ રાખશું બધું આપણે બહુ સરસ બનાવશું પણ એ કેનું ઇમેજિનેશન છે કેના વિચાર છે એ તો મારા વિચાર છે મારા બચ્ચાના તો નથી હું અગર નાની હતી ને મારો કમરો હોત તો હું એને આમ સજાવત હવે તો હું મોટી થઈ ગઈ તો હવે તો મારા પાસે એ કમરો એ શામ્ર નહીં થાય હું બચ્ચાનું શામ્ર સજાવું બેશક બિલકુલ જરૂરી છે પણ તમે બચ્ચાને લઈ આવીને પહેલેથી અગર જુદું કરી નાખશો તો શું થશે એક એક ડિસ્ટન્સ એક દૂરી આવી જશે તમારા અને બચ્ચાની વચમાં મને એમ થાય છે કે એની નીંદર ના બગડે યા મારી નીંદર ના બગડે એ પહેલેથી એન્દે પોંદો થાય નોખો થાય એ પહેલેથી આદતમાં આવે કે એની જગ્યામાં સુએ એની જગ્યાથી ઉઠે એને ખબર હોવી જોઈએ
અમારા રિપેર છે આમ છે ઓમ છે બધી વાત બરાબર છે એમાં કોઈ જાતની વાંધો નથી કે અગર કોઈ માં એમ વિચાર કરે કે મારા બચ્ચાને હું પહેલેથી ને નોખું સુવરાવવાની આદત કરું બની શકે છે બચ્ચા જ્યારે મોટા થાય તો મુશ્કેલ પડે એ લોકો જુદા કરવા પણ અલ્હમ્દુલિલ્લાહ મને વાંધો નથી આવ્યો પણ સમજાવવા માટે કે માં અને બચ્ચાનો જે રિશ્તો છે જ્યારે એકદમથી તૂટી જાય છે ને તો બચ્ચાને જરા ગભરાટ થતું હશે યા કારણ કે એ બોલી નથી શકતો તો એ વારે વારે રોય છે પરેશાન કરે છે જ્યારે આપણે એને સુવરાવવાની કોશિશ કરે તો એ સુવા નથી માંગતો તો બચ્ચું જે છે મારા પ્રમાણે સાથે સુવરાવું યા એનો ખાટલો બાજુમાં રાખવો યા એની ખાટલી આપણા શોમ્બરની અંદર યા આપણા રૂમની અંદર રાખવી મારા લીધે એના અંદર કોઈ પણ જાતનો વાંધો નથી અને નોખું સુવરાવું એના અંદર કોઈ પણ જાતનો વાંધો નથી પણ જો આપણે સાથે સુવરાવીએ તો એક જાતનો રિશ્તો એ બચ્ચાનો એકદમથી તૂટી ન જતો એ બાજુમાં હોય છે એને એમ થતું હશે કે હું અહીંયા સેફ છું અહીંયા સિક્યુરિટીમાં છું મારા મા મારા બાપ અહીંયા બાજુમાં છે ત્યાં સુધી કે બચ્ચા એ વાતને બહુ મહેસૂસ કરે છે તમને હું મારું ઘરનું એક્ઝામ્પલ દઉં કે શેખ જ્યારે વોયાજમાં જાય હમઝા નાનો હતો શેખ જ્યારે વોયાજમાં જાય તો એને ખબર હોય કે એ પપ્પા અહીંયા નથી બચ્ચાને ખબર પડી જાય કે પપ્પા અહીંયા નથી પણ જ્યારે એ શેખ આવી જાય ને તો એ રાતના સુએ અમારા શામરમાં સૂતો તો હું એને કેટલી વખત જોઈ છું એ ઉઠે રાતના એ જોય ઉઠીને કે પપ્પા અહીંયા છે કે નહીં એ જોઈ લે કે પપ્પા સૂતા છે પાછું એ સુઈ જાય આ એક ચીજ મેં જોઈ બે ત્રણ ચાર વખત આ વાત મેં જોઈ તો એનો મતલબ એ છે કે બચ્ચાને ખબર પડે છે કે મારા મા બાપ મારા બાજુમાં છે અમારાથી દૂર છે તો પહેલેથી અગર બચ્ચાઓને આપણે જુદું કરી નાખશું તો આ એક પહેલેથી એક એક દૂરી આવી જશે મારા અને મારા બચ્ચાના વચમાં હું મારા બચ્ચાથી મને આશા છે કે 8 વાગે ઉઠી જાય 12 વાગે ખાઈ લે 2 વાગે ઉઠી જાય 4 વાગે સુઈ જાય 6 વાગે ઉઠી જાય આપણે આપણા બચ્ચાથી આશા રાખીએ છીએ કે એ એક 80 વર્ષના માણસની ગોળે જિંદગી વિતાવે હાલાકી દુનિયામાં હજી આવ્યો છે પણ મારા મગજમાં એમ છે કે મારા બચ્ચાને આમ આપણે છે ને પરફેક્ટ ગોતે છે કોઈ ચીજ પારફે હોવી જોઈએ મારી જિંદગી ના ડગવી જોઈએ એમાં કાંઈ બદલાવો ના આવવો જોઈએ મારું બચ્ચું એવી રીતના રહે કે એ મને હેરાન ના કરે હું એને હેરાન ના કરું આપણે માવતર થયા છે માં થયા છે તો કુરબાની તો દેવી જોશે કુરબાની વગર કઈ નહીં મળે દુનિયાની અંદર કોઈ પણ કામ કુરબાની વગર નથી થતું ચાહે નાનું કામ હોય ચાહે મોટું કામ હોય અગર માં થવું છે તો મારા લીધે એ મોહબ્બત યા એ ગરમાટો જેની એ બચ્ચાને જરૂર છે એ એને આપવી જોઈએ પણ હું કોઈ પણ મા ઉપર આ ઇલ્ઝામ નથી નાખતી કે તમે શું કામ પહેલેથી નોખા સુવરાવ્યા યા જુદા સુવરાવ્યા સૌની મરજી છે સૌ પોતાની જિંદગીની અંદર આઝાદ છે પણ મેં મારા બચ્ચાઓને મારા સાથે રાખ્યા છે અને હું સૂચના આપીશ યા હું કોન્સેલ આપીશ કે અગર તમે તમારા બચ્ચાને તમારા સાથે રાખશો તો એ હંમેશ માટે તમારા બચ્ચું તમારા સાથે જોડાયેલું રહેશે આજે શા માટે આપણે ઘણા માવતર શિકાયત કરે છે કે અમારા બચ્ચા અમારા પાસે બેસતા નથી અમારા સાથે વાતું નથી કરતા અમારું નથી સાંભળતા કારણ કે પહેલેથી મેં એને દૂર રાખ્યું છે ને તુજા તારા શામળમાં તુજા વા તુજા વા તુજા વા તો એ ના થવું ખપે યા એ આપણને એ વિચાર ના કરવું પડે હા પછી આહિસ્તે આહિસ્તે એને શીખાડતા જાય કે આ તારું શામ્ર છે અહીંયા તારી ચીજું છે તું અહીંયા રમ તું અહીંયા કામ કર બધું પણ એ આઝાદ હોય એને મા પાસે જ્યારે એને આવવું હોય એ આવી શકે માને જ્યારે બચ્ચા પાસે જવું હોય એ જઈ શકે તો આ બધી વસ્તુ આહિસ્તે આહિસ્તે પછી જિંદગીની અંદર આવી શકે છે એમાં કોઈ પણ જાતનો વાંધો નથી આપણે આપણી ઓલાદનું જે ઇમોશનો છે ને મને લાગે છે એ લોકોનું જે ફિલિંગ છે ને એ લોકો એને આપણને વધારે ધ્યાનમાં રાખવી જોઈએ પછી ઘણા બચ્ચા હોય છે કે જે લોકો આંધે પાંધા હોય છે એ લોકો અમને તમે એકલા ઘણા જોજો બચ્ચા હોય છે કે જે એકલા એકલા રમી શકતા હોય છે ઘણા બચ્ચા એકલા રમતા એ લોકો અમને ના આવડે તો એ બધ પોતાના બધાના કેરેક્ટર ઉપર હોય છે કે એ લોકો એકલા સુઈ શકશે કે એ લોકો એકલા ના સુઈ શકે તમને જો કોશિશ કરવી હોય ભ્યાં સુઈ તમે કોશિશ કરી જાઓ પણ તો તમને એમ થાય કે તમારા ઓલાદ ની ફ્રસ્ટ્રેશન પેદા થાય છે તમારા ઓલાદના અંદરના સ્ટ્રેસ પેદા થાય છે તમારો ઓલાદ ઘણી ફેરે એ લોકોનું કોમ્પોક્ટમાં બદલાઈ જતું હોય છે પછી તમે એ લોકોને એકલા મૂકી દો છો તો એમના કે પછી સોસાયટી વે કે બચ્ચું એકલું સુએ બચ્ચું પાસે શોર હોય બચ્ચું 12 કલાક સુએ તો ઇરફો કે મારો છોકરો એમ જ કરે ના તમે તમારા ઓલાદને જો અને તમે એ પ્રમાણે Je pense que agir karu joy moi aussi d'après mon expérience maro dikro che man khabar che ke jare inand hato to badhai ke tata ajin ta shambra ma swache ajin ta sate swache ajin ne nokho nathi kairo
તો પછી ઈ પ્રેશર માં આવીને મને એમ થયું હાલ એને નોખો એના શાંભરા માં સુવરાવી લો પણ પછી મારા 10 વખત આવ જાવ 10 વખત આવ જાવ પછી માં પછી બિચારી ઓલી થઈ જાય ને પછી આપણે આપરી સાથે ને જોવાનું છે ઓલાદ ની ને આપણે ને પછી જ્યારે મારા છોકરાને મારા સાથે હું મારા શાંભરા માં લઈ આવી પછી ઈ સુતો થઈ ગયો ને હું એ સુતી થઈ ગઈ તો આપણને આપણને ઓલાદને જોવાની છે બાકી સર જો તો demanderai તારા 10 વર્ષના એક્સપિરિયન્સ છે ઓલાદ સાથે એન્ફાન સાથે કે લોકો ને તું ક્રેશ માં જોઈ છે માટરનિટે માં જોઈ છે તો તોઆ તન આવી તારી રગાર સુતે આ કો દોદો ઉપર alors પેલું કે સમય ઉપર તો બહુ જાજુ કહેવાનું છે parce que ça il faut y બધાય માં ઉતરને છે બધાય કે માં છું કોને છું તો હું શું કરું નોટેલો નોટેલો બધાય માં ઉતરની ઈ ફરિયાદ છે C'est pas possible. Alors, Kododo dit, il dit qu'il a un petit cocon, il a un dogme, il est entouré, et que les diables ont donné. Il y a quelqu'un qui a pris peau à peau qui est maternité, ma gawanou, pour qu'il n'ait pas que non, il n'est pas perdu dans la nature. Quand il y a un petit peu qui croit que c'est le seul vitel tatoué parce qu'il n'y a pas de problème, il y a un peu de temps pour qu'il y ait un peu de temps. Donc il dit que dodo, c'est vraiment une continuité de la grossesse, du pétmaoué et nous lien. Dimane olad na batsma lien wene et nous continuité c'est kododo. C'est très bien de le faire. Je conseille à tous les parents après voilà, chacun badai soso dim gome imkere parce que voilà, on a beaucoup de jugements aussi que hata batsani adat teja seta satsuani tabatu kodi ne soue etlo il sera dépendant de toi, je pense que badai ma auto sambai va se. Moi ene rovale ene hat ni adat Mais non, en fait, les enfants ont besoin. Et que tout d'un mené les deux roues, ils ont environnement sécurisant. Ils diraient d'un mené, ils ressentent que non, il est sécurité, ma sépoté, il est bien entouré. Vous prenez soin de lui, vous êtes là. Il va vous prouver que vous avez besoin de la sécurité affective. Ça renforce. Parce que assistante maternelle, on fait toujours une période d'adaptation. Pourquoi on le fait? Parce que avec des personnes qui ne connaissent pas. Il y a des enfants, c'est vrai qu'ils sont faciles, ils viennent facilement, etc. Mais il y a des, même s'ils viennent facilement, peut-il réagir correct, bateau. Ah, à toi, adapté, tu en fait, adaptation, nous t'aimerais pour que sécurité, dit oui, tiens, l'enfant a vraiment besoin de cette sécurité. Et la sécurité affective est importante, c'est que ça match. Sécurité mature, je suis bien, je peux jouer, je peux grandir avec des gens qui prennent soin de moi. Donc, dodo, c'est pour tout ça, c'est super bien. Après, il y a l'allaitement aussi, c'est mieux d'être à côté parce que voilà. Après, tenez, surtout après ma, je pense que nous, mères, on oublie. Quand un enfant naît, on vit avec l'enfant, on vit pour l'enfant et nous, on ne pense plus à notre santé. Mais non, en fait. Tu t'en mets seul cané, oui. Tu veux sentir que tu veux te créer. Un enfant, c'est comme une éponge. Ça ressent tout. Après, moi, tu as plus ressentir que tu veux te créer. Par contre, il ressent tout. Et ça, je peux vous dire par mes expériences. Que diagale comme la grand-mère qui a un problème, oui, que bijou batou avant, oui, qu'il y a plein de choses. L'enfant nous transmet le message avant que les parents nous disent. Pour vous dire qu'on le sait avant que les parents amenez qu'il va avec et qu'il y a un problème, c'est un petit homme, c'est amenez batou déjà signe d'aide de week non, il y a un problème. Un problème, c'est ma grand-mère. Aidez-moi. Il dit allaitement, c'est né, va et vient, et fatigué aussi, oui, parce qu'il est à côté.
ne jib mauta jib kam karta hoy ne alokom mate compenser thai che ka alokom c'est vrai que di mainan jare bachu jare alokom congé mat matinique karta hoy congé parental matinique alokom batane ga ki die ils n'ont pas le choix avec le travail du coup ils se sentent très alokom ekdam na ola hoy ke Il prend beaucoup à eux parce qu'il a encore 2 mois et demi, il a besoin encore de la maman. Mais quand il fait maouta gota, ouais, mag passe que ta mag passe bataille, alors qu'on t'aime garder, tu sais, mag à gota. Et le lien se crée plus avec nous qu'avec la maman, malheureusement. Mais il dit compensement, oui, tu sais, alors qu'on kododo gorete pour compenser ce vide qu'ils n'ont pas eu toute la journée. Nemtai kena ou mag batana badumato, j'ai pris soin de lui la nuit, je suis là, akirat nabole. Et en même temps, c'est aussi une compensation pour l'enfant lui-même, je pense. Maouta ne kaptu, et pendikir bat polade, akodios en maouta veganat, ou et tojo appelé neratna sate la inesueto, et n'était pas question d'ivas nanama iloui. Voilà, sécurité affective, c'est là. Et c'est vrai que des fois, c'est compliqué pour nous parce que l'enfant n'arrive pas à dormir seul parce qu'il est habitué, il dit mano du coup, voilà, il dort dans les bras, etc. Mais après, on se dit, c'est pas grave parce que voilà, l'enfant est encore petit, il s'habitue. Et c'est compliqué aussi pour la maman, elle est là dévastée, qui ont qu'aime que vous, qui ont compensé que vous. Effectivement. Par contre, il y a des risques. Il y a le risque d'étouffement. Il faut faire très attention parce que un quart des ans de pourcentage, c'est l'étouffement. Si tiens nos loutiers parce que Dieu a beaucoup aidé, a beaucoup aussi coué. Il y a plein de choses. Dit au moins une doudou, oui, qui nounours, oui, ou tout ce qu'il a dans la main. Et ma ekdam nous dit André quand nous sait parce que diagé bachu surtout et alors comme les bougs mais surtout pète ma sou du coup il s'étouffe facilement du coup ça il faut faire surtout dima auteur antidépresseur l'état ouais qui est des trucs insomniaque ni kandaba l'état ouais du coup ne pas faire le cododo ça c'est vraiment très très risqué parce que Dieu t'a mis devant et l'état ouais vous ne rendrez pas compte du coup il est beau ekdam nous attention comment nous sait ne bidou sait malheureusement, l'impact dans la vie de couple. Après, ça, bon, c'est à discuter. On va revenir à ça tout voilà, à l'heure. Ça, c'est à discuter donc, avant, dodo, etc. Après, il y a cododo nivatera, le cododo. Il n'y a pas de contre-indication en général pour l'affection de votre enfant, pour vous. C'est très, très bien. N'écoutez personne. Prenez-le avec vous. Si votre mari est d'accord, si vous, ça vous va, écoutez nakaro. Bah c'est ta précaution là il y a que tu mets par exemple des motimoti couettes c'est tu mets ta mère quatre la matikadina quoi vous mettez le chauffage un peu plus fort pour que tu mets trendina pare ou bien vraiment tu mets de vapita ouais au lieu de le mettre au milieu de vous investissez dans un petit lit que tu mets bajuma là qui ça go comme ça il y a un petit lit ma ouais tu mets bajuma comme ça il y a pas de risque que tu mets na ou pas de salida sauf que quand na ou pas de salida normalement la maman elle est tellement alerte même dans son sommeil que elle a un peu il a au bout de nat hey. Donc voilà, dodo ou peut t'appeler Hadin Tartakers, ça va continuer. Mais boss, regardez le besoin affectif et les sentiments de votre enfant. Gaffele, on avait mis le point dessus, Gia Séminaire, et ça aussi, c'est pareil. Et comme maintenant, Pakiza, elle a dit, quand il y a un enfant, après Dinda Gimadjale Kolada, il s'en dit les autres que c'est un chamboulement. Après, Dindagi, tout, Badlaïdase. Emnati, qui est un mari, Ola, Tamara Petmachan, et Aousse, quand il va naître, votre vie va redevenir comme elle était avant. Emnati, Tawanu, Tamari, Dindagi, Badlaïdavanite. Donc, Dare, Ola, Davete, Manu, attention, Eni, Ola, Duparuite, Babnu, attention, Eni, Ola, Duparuite. Mais Ganifere, I, Ola, Avati, des Mababnu, des relations, oui, des couples, nos relations, oui, Idera, entre parenthèses. થઈ જાય છે કે બધા એ ઘણી ફેરે ભૂલી જવાય છે ઘણી ફેરે ખબર નથી પડતી કેમ કરે તો અંજુમનટી સી તમે તમારા પ્રોપર એક્સપિરિયન્સથી તમે જો અમારા નવા કુપલ કે જે તાજા માઉતર થયા છે કે જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકોના કુપલમાં ઓલું કરવા માટે તમે જો તમારા એક્સપિરિયન્સથી કાંઈ એ લોકોની મદદ કરી શકો તો આ તો બહુ મોટું સબ્જેક્ટ છે બહુ મોટું સુજે છે
પણ અમુક કોસેઈ અમુક કોસેઈ કે જી હું એના પર વાત કરવા માંગીશ કે જ્યારે એક બચ્ચું એક ધણી અને બાળીના જિંદગીમાં આવે છે તો સૌથી પહેલી ચીજ જે જરૂરી છે એ છે બંને એકબીજાની વાતને સાંભળે અને એકબીજાની પોઝિશનને સમજે ઘણી વખત બંને સારું કરવા માંગે છે પણ કારણ કે બંનેની જિંદગી મુશ્કેલ છે બંને માટે મહેનત છે તો એકબીજાની વાત સાંભળવાની બદલીમાં ઓલું ગુસ્સામાં નીકળે છે બધું ફ્રસ્ટ્રેશનમાં નીકળે છે બધું સ્વા આપણે બોલતા જ નથી આપણે બોલવાનું બંધ કરી નાખે છે આ ત્રણે વસ્તુ બરાબર નથી હવે હું જેમ પાકીઝા કીધી જેમ આપણી વાત થઈ કે માવતરને કુરબાની તો દેવી જોશે એમને એમ રસૂલે નથી કીધું કે માવતરના પગના નીચે જન્નત છે કારણ કે જન્નત જાક મહેનતથી મળશે તો માવતરને મહેનત તો કરવાની છે તમે એક બચ્ચાને જિંદગી વાલાએ તમને એક બચ્ચું આપ્યું છે અને બચ્ચા એ બધા સરખા નથી હોતા ઘણા બચ્ચા જે છે એ પેટમાં દુખે યા રોય યા અને દરરોજ બચ્ચા નથી કે 9 વાગે સુઈ જાય સવારના 5 વાગે ઉઠે ઘણી વખત એના દાંત આવતા હોય ઘણી વખત એને તાવ હોય ઘણી વખત એની તબિયત સારી ના હોય અને પછી માન આપણે એક દિવસ એક ઘરની અંદર જોઈ કે એક દીકરી યા એક માં જે છે એ સવારથી સાંજ સુધી એ બચ્ચા પાસે છે બની શકે છે દિવસ એવો હોય કે બચ્ચું આખો દિવસ રોતો હોય યા બચ્ચું એકદમ હેરાન કરતો હોય એને એક મિનિટ ટાઈમ નથી મળ્યો કે એ કોઈ પણ કામ આ ઘરની અંદર પોતે કરી શકે યા પોતે ખાઈ શકે યા પોતે બેસી શકે બધા દિવસ સરખા નથી હોતા એવી જ રીતના બાપને આપણે જોઈ કે અગર એ કામે ગયો છે તો બની શકે છે એનું કામનો દિવસ પણ ભારી હોય તો દિવસ તો બધા સરખા નથી હવે ખાસ કરીને મારો મશવરો છે એક બાપને યા દાદી માને યા નાની માને યા ફૂઈને યા માસીને કોઈ દિવસ તમે એક નવી માને એમ ના કહો કે તને બચ્ચું સાચવતા આવડતું જ નથી કેમ તારું બચ્ચું આટલું રોય છે અને તું કાંઈ નથી કરી શકતી ને અમે તો બધું કરી શકીએ છીએ અમે તો આટલા બચ્ચા મોટા કર્યા અમને તો કાંઈ વાંધો ના આવ્યો જ્યારે આ વાત આપણે કરીએ છીએ ને એક માને તો એના મગજમાં આ વાત બેસી જાય છે કે મને નથી આવડતું એટલે મારું બચ્ચું રોય છે પછી એ એક તો એ ગભરાયેલી છે એને મળતો નથી રસ્તો કે કેવી રીતના પોતાના બચ્ચાને શાંત કરે બચ્ચું બોલી નથી શકતું એને ખબર નથી પડતી બની શકે છે એના બાજુમાં કોઈ વડીલ હોય બની શકે છે વડીલ ના હોય કોઈ એને મદદ કરવા વાળું હોય ના હોય તો આ વાત ધણી અને બાયડી બંનેને સમજવાની જરૂર છે આ સમય છે ને થોડોક વખત છે આ કાંઈ આખી જિંદગી નહીં રહે વર્ષ 2 વર્ષની અંદર જ્યારે બચ્ચું જરાક મોટું થઈ જશે તો બધું પાછું સરખું થઈ જશે પણ આ જે ખાસ સમય છે ને એના અંદર એકબીજા સાથે સમજની સાથે મદદની જરૂર છે અગર ધણી જોઈ છે કે એની બાયડી થાકેલી છે આખો દિવસ એ તકલીફમાં છે પરેશાન થઈ છે એના બચ્ચા સાથે તો ઘરે આવીને એ પણ મદદ કરી શકે છે એમ નથી કે એ ઘરે આવીને એમ કહે કે તે હજી કાંઈ રાંધ્યું નથી મને તો એમ કે તે રાંધી લીધું હશે ઘરનું હાલ નથી જોયું તે શું કર્યું આખો દિવસ તું તો ઘરે બેઠી હતી જરૂરી નથી કે બાયડીનો દિવસ પણ આટલો જ આરામથી પસાર થયો હોય અને બાયડી એમ ના કે તું તો હાઈલો જાય છે મને મૂકીને હું અહીંયા સવારથી સાંજ બચ્ચા સાથે હોય છે તને શું ખબર કેટલી મહેનત પડે છે ઘરની અંદર ભલે ને હું ઘરમાં છું પણ મને એક દિવસ એક મિનિટ બેસવાની ફુરસત નથી મળી તો એકબીજાની વાતને જ્યાં સુધી આપણે નહીં સાંભળે નહીં સમજવાની કોશિશ કરે એકબીજાની જગ્યામાં રહીને આપણે જોઈએ કે આસાન નથી કોઈ માટે આસાન નથી પણ રસ્તો એક જ છે સબરની સાથે પાસિયન્સ સબર સહનશીલતા સાથે અને કોમ્પ્રિહેન્સિવ સાથે સમજવાની જરૂર છે સામેવાળાની વાતને સમજવાની જરૂર છે કે વાંધો નહીં હું તને મદદ કરીશ વાંધો નહીં બેસી જા દે હું જરાક સાચવી લઉં છું તું જરાક તારું પોતાનું નાહી ધોઈ લે જે તને કંઈ જરાક શ્વાસ લેવો હોય તો લઈ લે તું બહુ થાકી ગઈ છો તો તું સૂઈ જા જરાક વાર હું રાખી લઉં છું આ એકબીજાની મદદ વગર છે એ કામ કોઈ દિવસ નહીં ચાલે એકબીજા ઉપર અગર ગુસ્સો કરશું તો જેમ હમણાં પાકીઝા કીધી ને એ બચ્ચું તરત પકડી લેશે કે આ માવતરના વચમાં કઈ બરાબર નથી એ બરાબર નથી તો એ વધારે રોશે એ વધારે રોશે તો કજિયો આગળ વધારે વધશે તો વધારે મુશ્કેલી થઈ જશે એને પકડ એને સાચવતા તો એ જ વાત બધા બચ્ચા અલગ છે બધા માનો દિવસ અલગ છે બધા બાપનો દિવસ અલગ છે એક જ રસ્તો છે એકબીજા સાથે સબરની સાથે અને એકબીજાની મદદની સાથે બની શકે છે એ માં પણ કામે ગઈ હોય એ બાપ પણ કામે ગયો હોય બચ્ચાને ઘરમાં લઈને આવ્યા છે તો એકબીજાની મદદ કરશું જલ્દી કામ થઈ જશે ઇફેક્ટિવમાં
ઘણા કામ ઘરમાં એવા હોય છે કે સવારના મૂકીને ગયા કે સાંજના કરશો, હવે સાંજના આવ્યા તો બચ્ચું બીમાર છે, એને તાવ છે, તો હવે એને દવા દેવાની છે, એનું બધું કપડાં બધું સરખું કરવાનું છે, આપણે એને જોઈ રહ્યા છે, અને બાજુમાં બીજી બધી ઘણી વસ્તુ આપણી વાટ જોઈ રહી છે. તો આપણે જ્યારે, અને ઇસ્લામની અંદર છે, ક્યાં લખેલું છે કે જણ જે છે ઘરનું કામ નથી કરી શકતું? ક્યાંય નથી લખેલું. આપણે રિવાયતોની અંદર મળે છે કે ઇમામ અલી ફરમાવે છે કે એક દિવસ હું બેઠો તો ફાતેમા મારા બાજુમાં હતી, બની શકે છે એના ખોરામાં બચ્ચા પણ હોય. તો ઇમામ અલી કહે છે હું ડાર સાફ કરતો હતો. આપણે વીણતા હોય ડાર, આગળ અટાણે બધી ધોયેલું ને તૈયાર મળે છે, એ જમાનાની અંદર સાફ કરવું પડતું હશે. ઇમામ અલી કહે કીધા કે હું સાફ કરતો હતો, આટલી વારમાં રસૂલ આવ્યા અને રસૂલે કીધું કે જે માણસ પોતાની ઘરવાળીને પોતાના ઘરના કામની અંદર મદદ કરે છે એક દિવસ, તો એના માટે એક વર્ષનો સવાબ છે કે આખી રાત નમાઝ પઢ્યો અને આખા દિવસનું રોજું રાખ્યું. તો એવું ન સમજવું જોઈએ. અને એના અંદર બારનું જ્યારે આવે છે, હા કાંઈ નથી કરતી, મારો છોકરો તો આવીને પછી બિચારો રાંધીને ખાય છે અને આમ છે, આ બધી ફરિયાદ અને વાવેલા કરવા કરતા અગર આપણે એને બારનું જે મદદરૂપ થાય, આપાપ છે એના લીધે વધારે બહુ તમામ ખાસ કરીને પ્રેમ કોઈ થાય દિવસ એક માને તમે એમ ના કહો કે એને બચ્ચું સાચવતા નથી આવડતું, કેમ મારી માના હાથમાં આ બચ્ચું નથી રોતું ને તારા હાથમાં રોય છે, હાલાંકિ તું એની માં છો. આ જ્યારે એક માને જ્યારે આપણે કહીએ છે ને, તો એક તો એ ગભરાયેલી છે, એનું બચ્ચું નવું નવું છે, એ પોતે નવી નવી માં બની છે, હવે એ ગભરાઈ જાય છે કે મને સાચન નથી આવડતું, એટલે એમ થયું કે હું નાકામ થઈ ગઈ, જે પા રહ્યું મને નથી આવડતું, એટલે શું થાય છે એ તકલીફને વધારે કરે છે, એ મદદનું રૂપ નથી. આપણે એમ લેખે છે કે માં જે નવી માં બની છે એને આવડવું જોઈએ, એટલે કે એ પહેલેથી બધું શીખીને આવે, 80 વર્ષ પહેલે વિતાવે પછી મારા ઘરમાં આવે, એમ તો ના હોય ને. જે છોકરી છે એ માએ નવી છે, બાપે નવો છે. અગર આપણા બાજુમાં આપણા માવતર છે તો માવતરની જો એ લોકોથી બની શકે તો મદદ કરે કોઈ રીતે, કોઈ એક ચીજ પોતાના હાથમાં લઈ લે, કોઈ એક એવું કામ એ લોકોને હાથમાં લઈ લે, તાકે આ મા બાપ જે છે એ જરાક શ્વાસ લઈ શકે, જરાક એ લોકોને અને બની શકે છે કે અઠવાડિયાની અંદર માં અને બાપ પોતાના કામકાજ અને જિંદગી આ જ છે, કામ કરવા વગર છૂટકો નથી. તો કામની અંદર અગર આટલા એકદમ હેરાન છે તો બની શકે છે કોઈ એવા ફામી ભાઈ બહેન દોસ્તાર હોય એના પાસે તમારું બચ્ચું જરાક 1-2 કલાક મૂકી દો, અને તમે બે જણા, બે માણસ 1 કલાક 2 કલાક તમે બે તમારું ટાઈમ સાથે પસાર કરો. આ એક સિસ્ટમ બનાવવાથી તમે આ 2-3 વર્ષને બહુ સરખી રીતના પસાર કરી શકશો, નકર તો આ 2-3 વર્ષ જે છે એ બહુ લંબા થઈ જશે. હિસાબ થઈ જશે ને જહન્નમ થઈ જશે. લે પ્લુઝ ઇમ્પોર્ટન્ટ જે હું સમય જે અંજુમન કી જે બોઈ લાઈક એના અંદર માં છે કે લે પ્લુઝ ઇમ્પોર્ટન્ટ સે કે ઇ ફો કે આ જે કોમ્યુનિકેશન છે ને ધણી બાયડી માં ઈ હોવું જોઈએ. જો કોમ્યુનિકેશન નહીં હોય તો એ લોકો એકબીજા સાથે વાતો નહીં કરે પછી આપણે એમ ના સમજીએ. ઘણી જરાક પાર્દો હું જરાક ખુઈ થઈ સ પણ આપણને એમ છે કે રિલેશન ઓફ કુપલ સે સલમો ઓલી પણ એમ નથી. આપણે જ્યારે એક બાયડી જ્યારે જન્મ દઈને આવી હોય તો એને મન ના હોય તો ધણીને એ વાતને સમજવું જોઈએ. અને ફક્ત ફક્ત ફોર એક્ઝામ્પલ આપણે બે જણા સરખા જરાક બાર બેસી ને સરસ કે 5 ઉ 10 મિનિટ આપણે જો સાથે બેસીને પ્યાર મોહબ્બતની થોડીક બે વાતો કરી લેશું. જરાક એક ધણી આવીને એના બાયડીના ખંભા ઉપર જરાક આમમ કરી લેશે કાં તો જ્યારે ઓલાદ સુઈ જાય તો આપણે જરાક 10-15 મિનિટ લઈને થોડાક બેસી અને ને સરસ કે થોડુંક ટેલિવિઝન સાથે જોશું. ઈ બધું સાથ કોન્ટ્રીબ્યુ કે આપણી જે વી દ કુપલ છે એને આપણે વિવાંત રાખી શકે છે. ફક્ત અને ફક્ત એમ નથી કે આપણે સાથે ચેમ્બરમાં ભેગા થયા તો જ આપણું વી દ કુપલ વિવાંત રહેશે. જે આમુર છે જે મોહબ્બત છે એને આપણને વિવાંત રાખવાની છે અને ઈ કોમ્યુનિકેશન થી થશે. અને જે બાર વાળા છે જેની આપણે વાત કરી રહ્યા એ લોકો જે મને જરાક માસુમા બેન ને પૂછ્યું છે કે આજે 12 વાર આવે છે માં જયારે જન્મ દઈને આવે છે દેશા એને બેબી બ્લૂઝ એના માથા ઉપર પડતું હોય છે કે શું થઈ ગયું આ થઈ ગયું મને કાંઈ સમજ નથી પડતી. એને પોતાને એમ થતું હોય કે મને કાંઈ નથી આવડતું. ને વળી માણસો આવી અને એના માથા ઉપર વધારે લઈ આવતા હોય છે કે તને કાંઈ નથી આવડતું કે ઘણી ફેરે માં તો ડિપ્રેશનમાં આવી જતી હોય છે.
Donc, je ne sais pas, j'aimerais bien demander, Masumane, est-ce que Tamaria Eva couple after oui, qui a dépression postpartum, là, l'idée, le couple ma problème, tata, oui, Oui, donc effectivement, à des baby blues, ça c'est très commun. Après, la communauté, mais c'est très commun. Il faut savoir que 60% des mères accouchent à Kirti ou le panne baby blues tight. 60%, c'est pas un petit chiffre. Et les gonanes tight. En fait, il y a deux types de dépression. Il y a déjà le baby blues qu'on appelle la dépression postpartum. Il y a les accouchements, il y a à peu près 30 petits talus. Normalement, il est beau, grave, entre guillemets, quand il baisse, petit, pas tout seul côté. Mais du baisse, au-delà d'un, il y a une dépression maigrite avec des durées. Et une dépression post-natale qui était née quand il y a accouchement, tu as dit non, même il peut l'eau des virus, oui, quand il peut l'eau des virus, oui, et que maman était extrêmement chamboulée quand il y a une vie de guide. Et première année, elle est susceptible de refaire une dépression partout. Et comme tout le monde l'a mentionné, pour la mère, c'est un grand changement d'accoucher. Non seulement c'est un changement de vie, il n'y a qu'une dégâts, mais en plus, il n'y a pas tant de pression que je dois être à la hauteur, je dois être une bonne maman, je ne suis pas tout parfait, Donc déjà, il y a un magasin qui dit, attends, il n'y a pas de potati, oui. Il faut savoir que le baby blues, c'est aussi tout un chamboulement hormonal. Quand il y a accouchement tanné, il y a des progestatifs, il y a des baissés et que brusquement, il y a nati, et hormonal des changements, oui, et nati, et pas déclenché taille. Et tout c'est un ensemble de choses qui fait qu'il m'a dit, oui, il t'aura que ça n'est pas bien, mais il dira que dépression, oui. Tu as des pelous type de dépression, tu sais, baby blues, Emma, Kaidavani, Kaidurna, oui. Emma, la clé, c'est juste que, et nous, des conjoints, oui, il y en a saté, oui, il y en a saté, il y en a entourage, oui, il y a bienveillant, oui, someday, qu'est-ce que tu as été, parce que la plupart du temps, moi, en tout cas, de ce que j'ai vu, des personnes qui viennent me voir, et le kamatesaut, il va d'aller douloureux, oui, que ça me va au samadstona, oui, qu'elle peut ne pas être mal, enfin, ils comprennent pas que, mais d'où tout ça, c'est ta résine de guimatanemna, ou là, tu sais, ton enfant est en bonne santé, tu es devenue maman, tu as eu ce que tu voulais, tu es en dépression, c'est pas normal. Et le cas, il s'en dit, c'est une dépression, même de manière générale, une dépression, ça veut pas dire que ils peuvent faire une dépression. Le fait que entourage de bienveillant roi et de samotsto roi conjoint de bienveillant roi et sat de to roi il y a de fortes chances que il postnatal dépression ma dévie natine une semaine 2 semaines la maman elle reprend ses esprits. Donc, le plus important pour moi, en tout cas, c'est ce que je dirais, c'est le fait que l'entourage, le conjoint surtout, il a un rôle vraiment principal à jouer, qu'il s'aime, qu'il comprenne, qu'il soit bienveillant et qu'il soit présent. En fait, le fait même d'être présent, comme tu disais, en fait, dans un couple, c'est pas que être présent dans la chambre, mais c'est vraiment être présent par des petites actions, des petites attentions, ne serait-ce que de dire 2 mots et dire je te comprends, je sais que c'est dur pour toi. Rien que ça, déjà, ça peut l'apaiser. Donc, c'est vraiment une présence affective et compréhensive, en fait. Merci beaucoup, Masuma. Je donnerai maintenant la parole à Pakiza si elle a quelque chose à rajouter sur cette relation du couple qui peut devenir presque inexistante des fois, comme on dit, gonifférée. Mais bon, ça ne tient qu'à nous des fois. Avec une petite compréhension, un petit 5 minutes par-ci, un petit 5 minutes par-là, je pense. Alors, moi, je dirais, d'après ma expérience pour moi, que c'est très important. Après, on oublie la vie de couple. Et malheureusement, ça arrive souvent. Et beaucoup de parents que m'ont dit, Ore, Kicho, le divorce, il vient là-dedans. Parce que, dire, Oladave, voilà, où il n'y a pas de compréhension, il n'y a pas de communication, où voilà, il y a des problèmes, et s'accumule, et après 1 an, 2 ans, après, où le papa en a marre, où la maman en a marre, et voilà, la séparation, la plupart vient là-dessus, à l'arrivée d'un enfant. Du coup, Boulina, après, Ola, déjà, quand on pense qu'on veut avoir un enfant, ça veut dire que l'arrivée d'un enfant, il faut le construire aussi, il faut parler, il faut discuter. Déjà, quand on y pense, on est déjà parent.
Du coup, il faut penser déjà à tout ça. Après, il y a un autre point que moi, j'aimerais dire. Il faut accorder aussi à votre enfant sa juste valeur, parce que ça, c'est très important. En fait, on est aussi une femme, on est aussi un homme, on est aussi, certes, un père et une mère, mais on a aussi notre personnalité. Voilà, c'est ça, notre personnalité. Voilà. En tant que maman, oui, mais on a aussi notre personnalité, on a aussi notre vie. Il n'y a pas que l'enfant qui compte. Et ça arrive souvent aussi. Ça aussi, c'est très compliqué. Parce que la maman, des fois, elle a vraiment, vraiment du mal à donner la place. Et ça, il y a beaucoup, beaucoup, beaucoup de papas qui viennent me dire. Vous t'amenez que histoire racontée que vous, que j'ai vécu dans mes expériences. Une fois, il y avait une maman qui venait chercher son enfant comme d'habitude, un soir. Et elle était venue, vraiment, elle est venue. La crèche était même sur le point de fermer. On s'est dit, c'est bizarre qu'il ne tient pas alors que ce n'est pas son habitude. Elle est venue, bon, ce n'est pas grave, elle est venue en retard, elle s'est excusée et tout. Déjà, on a une transmission de quelqu'un qui dit, je ne sais pas, mais je sentais qu'elle n'était pas bien. Et déjà, il bancale, haltiti, ou qui dit, bon, restez quand même. Je dis à ma collègue, on dirait qu'il y a un problème. Du coup, j'ai fait les transmissions et tout. Et les coachs ont dit, bon, habillez votre enfant, je vais aller m'habiller aussi. Ok. Elle sortait, je sortais en même temps qu'elle. Vraiment, elle marchait avec la poussette, mais vraiment en mode un peu décalé. J'ai dit, un problème là. On pas tient à passer. Vous êtes sûr, ça va? On dit, on t'a amené Moukia ou t'a s'il y a un problème. Non, tout va bien et tout. J'ai appelé quand même ma directrice et je lui ai dit, voilà, il y a ce problème là. Si au cas où il y a un problème, en plus, c'était une maman qui était suivie aussi psychologiquement, etc. Le deuxième jour, le papa vient déposer son enfant. On est coach, on dit, tu m'as pas dit, pense de ce minute, tu m'as dit, ça devrait être coach. Mais oui, il n'y a pas de problème. On est qui dit que voilà, c'est ce qui s'est arrivé hier et je ne sais pas ce qui s'est passé. Est-ce que qu'un problème, tu sais? Donc, il m'a dit, oui, que je suis au courant parce qu'elle me l'a dit. En fait, elle prend des antidépresseurs et ce jour-là, elle l'avait pris. Et quand elle le prend, il faut qu'elle dort en fait un long moment. Et elle a dit qu'elle n'a pas appelé le papa pour venir chercher l'enfant. Donc, est-ce qu'elle est consciente qu'en fait, elle se met en danger, certes, mais l'enfant surtout, elle met en danger. Donc, c'est ça qui est compliqué. Lui, direct, il me regarde, il me dit, vous les femmes, hein, vous êtes trop compliquées. Elle veut tout faire à la maison ou Kim Kogwik. Et c'est pour ça que je vous dis que ils n'arrivent pas à avoir leur place. Les mamans, en fait, elles veulent tout faire. Elles veulent être voilà, la maman parfaite, c'est normal. Mais c'est pour ça que la communication, la compréhension, c'est très, très important. Mais oui. Je pense que vous avez vécu aussi un peu. Donc, ce que je comprends, c'est que vraiment, c'est un point qu'on oublie parfois, les papas. On les oublie trop souvent même. Des fois, on se dit, ouais, la relation, la parentalité, c'est que les mamans et les enfants. Même l'entourage aussi a tendance à l'appuyer que, ouais, na man et moto kalwa noté, man et moto kalwa noté. Dans tout ça, après, bap n'est de la boulite, tu sais. Ne bap et n'anderman, ni place, poté, poté, gotinot, sato, parce qu'après, on est intégré na ticket, ça. Donc, après, on est intégré na ikare, après, pan bap n'est aussi, il doit savoir que vu que la maman, elle est dans cette dépression, il faut qu'il s'exprime, il faut qu'il le dise. Parce que ma et n'ande, on a un derman assez, ganiféré, elle n'arrive pas à le comprendre. Donc voilà, la clé, c'est la communication. Et nous, maman, moi aussi, je dirais, moi aussi, au début, j'ai eu du mal à laisser un peu de place à mon mari. Ça s'est fait petit à petit. Donc, la maman, elle doit laisser cette place à son mari pour qu'il se sente bien dans son rôle de père et nous dire à satisfaction, c'est d'être bien dans son rôle de père, ça va l'apaiser et ça pourra avoir une vie de couple beaucoup plus saine.
On va passer à le sujet, c'est tellement les sujets. Oui, oui, Masuma. Je peux juste ajouter quelque chose par rapport à ça. Mais Yadai Murto, je me suis dit Kaido Yadai Murto, c'est tout. On parle de la place du papa. Je l'avais mentionné, je crois, dans le premier séminaire aussi, que même au niveau du développement psychologique de l'enfant, c'est super important qu'il y ait une relation triangulaire parce que quand l'enfant il naît, tôt, au début, il est dans une espèce de symbiose avec la maman. Il pense qu'il est juste le prolongement de sa mère. Leur corps, c'est un seul corps. Leurs esprits, c'est un seul esprit. Donc, les premiers mois, c'est normal. Ça permet à la maman de créer ce lien avec son enfant, mais à partir de 6-8 mois, c'est important qu'il y ait une tierce personne en fait qui vienne faire relation triangle, parce que sinon ça peut créer des difficultés psychologiques. Tout ce qu'on entend à la psychose symbiotique et d'autres types de psychose de l'enfant, c'est beaucoup lié au fait qu'il n'y a pas eu de tierce personne, il n'y a pas eu, en fait il n'a pas vu que sa maman investissait d'autres choses et d'autres personnes que lui-même, et ça peut avoir beaucoup d'impact au niveau psychologique aussi. Donc la place du papa est importante non seulement dans l'organisation de la famille, mais aussi pour le développement de l'enfant. Effectivement. Merci, Masuma. Anjuman ki tamne kai ajoute karu to. Ha, hu jarak anandar bolva chahe jem pa kiza ki di ne en jem Masuma ki di ke papa nu role ekdam jaruri che, pan ena mate khas karine ene bhag apo. Atle tu kush badlao, tu ene lai ja. તું એને બારે પાર્કમાં લઈ જા, તું એને જરાક એના સાથે વેલો કર. આ બધા શા માટે આપણે પરકોમની અંદર જોઈ છે, એ લોકોના બાપ આ બધું કરે છે, પણ આપણે પપ્પા થોડી કુશ બદલાવે, પપ્પા થોડી શીશી બીબરો પીવરાવે, પપ્પા થોડી બારે લઈ જાય, આ તો માનું કામ છે. આ માનું કામ નથી, આ તમારો એક રિશ્તો બનશે, એક બચ્ચાનું અને બાપનો રિશ્તો હમણાંથી જે માનો અને બાપ માનો અને બચ્ચાનું બને છે, એવી જ રીતના બાપનું અને બચ્ચાનો રિશ્તો આવી જ રીતના બનશે. તો જગ્યા આપવી બિલકુલ જરૂરી છે, પણ સાથે સાથે બાપને પણ જરાક પગલો ભરવો જોઈએ કે દે હું મને કરી દઉં, યા આજે હું આ કરી લઉં. ઘણી વખત માં થાકી ગઈ હોય પણ એ બોલી ના શકતી હોય, યા એને યાદ જ ના આવતું હોય, કારણ કે આ આપણું શું કે આપણું કલ્ચર છે એવું, એ બધું માં કરે. હવે એ જમાનો હતો, નાની દાદી ફૂઈ માસી બધા સાથે રહેતા હતા, એક બાઈ ના કરે તો બીજી બાઈ કરી નાખે, બીજી ના કરે તો ત્રીજી કરી નાખે. હવે આપણે નોખા નોખા રહીએ છે, તો જરૂરી છે કે બાપ પણ આ ચીજોની અંદર ભાગ લે કે દે હું જરાક આને નીચે લઈ જાઉં છું, આટલી વાર તું તારું બીજું કામ કરી લે. તો આ એક બંનેને ફાયદો છે, માને પણ ફાયદો છે, બાપને પણ ફાયદો છે અને બચ્ચાને પણ ફાયદો છે. અને ઘણી વખત આપણે જોઈ છે કે ઘણા એવા બાપ છે કે જે બચ્ચાઓને પોતાના સાથે રાખે છે, અને એના એવા બાપે છે ઈ પીપી કરશે તો હું શું કરીશ, એને ખાવું હશે તો હું શું કરીશ. બચ્ચા કરતા ઈ વધારે પાણી કે ઈ વરી જરાક વધારે માને એક બચ્ચું કરતા બીજા બચ્ચાને સાચવવું પડે છે, તો બે બચ્ચા થઈ જાય છે એના પાસે. તો એ જરાક બંને રીતથી આ કામ કરવાનું છે કે બાપને પોતાને પણ આગળ આવવું જોઈએ અને માને પણ. એમ ના કહો જા તને થોડી આવડે, તને શું આવે, એમ ના કરો. તમે શીખા છો, એ શીખી જશે, એ બાપ છે, એ મારી નહીં નાખે છોકરાને. તમે આહિસ્તે આહિસ્તે અગર સાથે મળીને કરશો તો તમારી પોતાની જિંદગી એક આવાંચ્યો ના કે આપણે એક સુવનીર રહી જશે તમારા પાસે. આ નાની નાની વસ્તુ જયારે બચ્ચા મોટા થઈ જશે ને પછી બધી યાદ આવશે કે હા તાર પપ્પા તો આમ કર્યા હતા, તાર મમ્મા તો આમ કરી હતી વગેરે વગેરે. તો આપણા સોસાયટીમાં આપણી જે કલ્ચરમાં છે કે બાપ આ બધું કામ ના કરે, ને ઘણી ફેરે જણ પોતે બાપના પોતાના મગજમાં પણ એ હોય છે, ઘણી ફેરે એગો હોય છે, ઘણી ફેરે બસ ક્યુચ્યુરલમાં મગજમાં હોય છે કે બાપ એ બધું ના કરે. મેં નુબલીએ પા ઇન્શાલ્લા કે પપ્પા લોકો મેં જોતા હશે આ સેમિનાર, કે આજે તમે જયારે તમારા ઓલાદ માટે કઈ કરો છો ને, કુશત બદલાવો છો, ઉગ્યા એને જરાક વાર બારે તમે લઈ જાઓ છો તાકે તમારી બાયડી જરાક રેસ્પીરે કરે, રિયા કે સા આ જરાક જે હોય છે ને, જે સેન્ટિમેન્ટ દામુર, જે સેન્ટિમેન્ટ દાફેક્શન તમારા બાયડીનું છે તમારા પ્રત્યે, એ વધે છે. તો ઓટોમેટિકમાં જે લિયા આપણે કહીએ છીએ ને, લિયા દો કુપલ, ઓટોમેટિકમાં તમે તમારી ઓલાદને ધ્યાન રાખશો તો તમારી બાયડીનું આફેક્શન તમારા ઉપર વધારે વધશે, એને એમ થશે કે હા મારો ધણી મને એદે કરે છે, મારો ધણી મને હાથ વટાવે છે, મને સમજે છે, તો એનો જે સેન્ટિમેન્ટ છે ને તમારા તરફ એ વધશે. Ce que vous allez faire, les
બાપુએ કે માઓએ જે કરશે બચ્ચા માટે એક એક્ઝામ્પલ થશે કે હા મારા પપ્પા કહેગા તો મો aussi en moi aussi en en grandissant je vais le faire. Voilà. Bon, ce que tu dis c'est une très bonne introduction pour aborder une petite question, c'est Nena Maté, c'est une très très bonne introduction parce que tu patine ça va là, tu sais. Je vais un peu regrouper parce que peut-être de la idée de on a au pote qui après બચ્ચા nous dit éducation, tu sais, il y a pas une équivalence. Je m'explique parce que quand il fait des équipes, c'est que par exemple moi, je peux dire que ma chocro, par exemple, bébé varos noté que tran varos noté, il ne namaz parvano kau tu mar baju ma avine bese, to il ne timan, to il a pas d'intérêt à faire namaz ou bien roja rakou et ne dirai qu'il y a intérêt nati surasiku ou bien suraparu, dirai y a intérêt nati, on kem karou que ne intérêt y dharam prati ave. Ou bien même après avoir joué sur que madre sur 4 vers tiche tout sur 4 vers sur dina après olad ne après un mois bouki des sur qu'ils s'écartent sur nez sur car sur kevin et na car sur to ne pas si après bacha école et jata ouïche to vingt et jata tout s'écrit out ouïche tu y bagui tiche éducation de après ne après olad nous carva nous tiche y après après ghar ma kevin et na géré carré to zara ku anjou manti ne થોડુંક પારોલ દઉં કે જો પાઈ ઈ એના ઓલાદ સાથે કેવી રીતના કર્યા તો એનું જરાક એક્સપિરિયન્સ પર્સનલ બિયન સ્યોર આપણે કોમ ઓન દીસ રિયન સે સોન પા દે રેગલ ફિક્સ હા જે અનટુમન્ટી કર્યા એના પ્રમાણે જેમરે બિયન કે તમે તમારો રિપોર્ટ એક્સપિરિયન્સ મને જરાક લ્યો નો માર મમ્મા છે ડિરેક્ટરીસ હતા મોન્ટેસરીના માશાલ્લા માર મમ્મા મને હંમેશા કહેતા હતા કે બચ્ચું છે ને સાંભળે છે ભલે ઈ બોલતું નથી પણ ઈ બધુંય સાંભળે છે અને બધુંય જોઈ છે કારણ કે ઘણી વખત માવતર આવતા હોય કે અમારું બચ્ચું કાંઈ બોલતું નથી તો મારા મમ્મા એને હંમેશા કહેતા તમે વ્યાધિ ના કરો એ બધુંય સાંભળે છે અને બધુંય જોઈ છે જરૂરી નથી ઘરે આવીને બધું બોલે પણ તમે જોશો અમુક વખત પછી એ બોલશે આ જ એવી વાત છે બચ્ચું જે છે એ માને જોઈ છે નાનપણથી આપણે રસૂલ કીધું છે ને માનું ખોડો બચ્ચાનો પહેલો મદરેસો છે એ જોઈ છે કે માં નમાઝ પડી રહી છે એ જોઈ છે કે માં મજલિસમાં જઈ રહી છે એ જોઈ છે કે માં કુરાન પડી રહી છે એ જોઈ છે કે માં કેવી રીતના પાડોશી સાથે વાત કરે છે મારા પપ્પા સાથે વાત કરે છે માં દાદીમાં સાથે વાત કરે છે માં નાનીમાં સાથે માસી સાથે બધા સાથે માનું કોમ્પોર્ટમેન્ટ એ બચ્ચું જોઈ રહ્યું છે અને પછી એક 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 ફાઝ આવશે જ્યારે એ બધું કરીને દેખાડશે હવે અગર હું એમ વિચાર કરું કે બચ્ચાને કહું જી હું તને કહું છું એ તું કર પણ જી હું કરું છું એ તું ના કર તો એ નહીં થાય અગર હું નમાઝ નથી પડતી પણ તોય હું બચ્ચાને દંડો મારું કે તું નમાઝ પડ તને મદ્રેસામાં કીધું છે નમાઝ શીખવાનું છે તો તું નમાઝ શીખી જા એ જબરદસ્તી શીખશે પણ વર્ષ બે વર્ષ પછી એ નહીં પડે એ મૂકી દેશે કુરાન એમ જ છે હા એ જોશે કે માં પડી રહી છે તો એને યાદ રહેશે એક વખત આવશે એને એમ થશે કે ના કુરાન તો પડવાનું છે કે નમાઝ તો વાજિબ છે પડવાની છે બધી વાત માં અને બાપના પોતાના ઉપર છે તમારું ઘરનો માહોલ કેવો છે તમે બચ્ચાને જબરદસ્તી દીન ઉપર નથી લઈ આવી શકતા તમે એને મદ્રેસામાં લઈ આવી શકો છો જબરદસ્તી અને અહીંયા આપણે બધાય મદ્રેસાના પ્રોફ છે આપણા પાસે કેટલા એવા બચ્ચા છે કે જેના જેના થકી આપણે સમજી જાય છે કે એ લોકોના ઘરમાં કેવી વાતો છે અને ઘણા એવા બચ્ચા છે જેને કઈ કહેવાની જરૂર નથી તો એમ નથી કે અગર એક બચ્ચાને આયતુલ કુરસી નથી આવડતું તો એની માં એને નથી શીખાડતી એવું કઈ નથી એ શીખી જશે ઇન્શાલ્લાહ આહિસ્તે આહિસ્તે કાંઈ એમાં હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી ના કઈ હથોડા મારવાની વાત છે તમે આહિસ્તે આહિસ્તે બચ્ચાને લઈ આવો જબરદસ્તી ના કરો જી જી જબરદસ્તી થાય છે ને એ કોઈ દિવસ આગળ નથી વધતી થોડોક વખત ચાલશે પણ આગળ જઈને હાઈલી જશે ઊભી રહી જશે જબરદસ્તી આપણે બચ્ચાઓ પાસે કાંઈ નથી કરાવી શકતા અને આજના જમાનામાં તો વધારે મુશ્કેલ છે કે આપણે બચ્ચાઓને જબરદસ્તી કહીએ તમે બચ્ચાને કયો ફોન રાખ અડધી કલાક મૂકશે પાછું એના હાથમાં ચર આવતી હશે હું જલ્દી માર ફોન હાથમાં લઈ લઉં આ જબરદસ્તીની વાત છે પણ તમે એને કહો કે હમણાં તું ફોન મૂકી દે તારું લેસન થઈ જાય પછી તું તારું ફોન લઈ શકે છે કાંઈ વાંધો નથી તારો ફોન તારો જ છે ક્યાંય હાઈલો નહીં જાય અહીંયા જ રહેશે પણ તું તારું લેસન કરી લે પછી તું રમી શકે છે તમે જોજો એ બચ્ચાનું અલગ જ હશે એની આદત એ મૂકી દેશે લેસન કરીને કારણ કે એનું શાંત છે ને એનું મગજ શાંત છે એનું દિલ શાંત છે કે મારું ફોન જટાઈ નથી ગયું મને મળી જશે યા મારી રમત મને મળી જશે યા મારી ચીજ મને મળી જશે તો આ જ વાત અહીંયા છે બચ્ચાનું એજ્યુકેશન માટે તમે જબરદસ્તી કાંઈ નથી કરાવી શકતા બચ્ચા પાસે પણ હા જો તમે તમારા ઘરમાં કરતા હશો તો એ બચ્ચું પોતે પોતે કરશે
Oui, c'est le rôle de l'imitation. Moi aussi, je après le namaz, par exemple, après que maman nous question, il y a tout qui m'a namaz ou pas, namaz ou pas, intérêt. Donc, le seul conseil qu'on peut donner, c'est que tamé namaz તમે પોતે જ્યારે નમાઝ પઢો તો તમે કેમ સર પઢો તમે એને કહીને જાઓ કે દીકરા હું નમાઝ પઢું છું હું શું કામ નમાઝ પઢું છું તમે દેખાડો કે તમે નમાઝ પઢો છો બની શકે છે. ને હમણાં તો જેના તમને ઘરમાં અગર કોઈ એવું જગ્યા હોય, એક કુવા હોય જેમાં તમે નમાઝનું કુવા બનાવી શકો, કોઈ એવો ડેકોરેશન બચ્ચા સાથે બનાવી શકો કે ચાલ આપણે અહીંયા આ કુવામાં આપણે મસ્જિદ બનાવી આપણી અને આપણે દરરોજ અહીંયા નમાઝ પડશું યા હું અહીંયા નમાઝ પડીશ. તમે પોતે નમાઝ પઢો વા, એક બે દિવસ, 3 દિવસ, 4 દિવસ તમે પોતે જોશો બચ્ચું આવશે આવશે તમારી સાથે નમાઝ આવશે વા. નું esprit d'imitation. Je pense que Massouma, dans la psychologie, il doit y avoir quelque chose sur ça, que l'enfant a cette capacité d'imiter et il aime faire comme les autres, n'est-ce pas? Ça, l'enfant s'identifie à ses parents en fait, donc les imiter c'est un peu être une image d'eux et l'enfant a besoin de ça. Donc c'est un peu comme ça rejoint un peu une image que j'avais vue sur un des réseaux. C'est des parents qui sont devant chacun leur tablette et puis qui disent à l'enfant, allez, lis ton livre. Mais ils sont tous les deux devant l'écran et ils demandent à l'enfant de lire un livre. C'est pas possible. Si on veut que l'enfant lise, il faut soi-même lire. Si on veut que l'enfant fasse namaz, il faut soi-même le faire. Donc oui, il y a un âge jusqu'à 4-5 ans, c'est limitation, oui. Oui, et de toute façon, là, il y a côté natif, là, écoutez, va dire 9 verset, 15 verset, il n'y a pas un âge côté Allah, il y a cet enfant, il a besoin de son temps, il a besoin de savoir, il a besoin d'imiter, il a besoin de comprendre, petit poté, assez, pour nous casser. Donc, il y a une que tu as marie voisine, notre chocolat, 4 verset, namaz, paré, tu sais, namaz, 4 verset, namaz, natif, pour toi, tu as aéré, papa, qu'est-ce que tu as, chocolat, namaz, natif, pour toi. Il n'y a pas de problème. Par exemple, Ramzan, Mar bin no chokro roza raiko. Mar chokro ok, ben moi je suis encore très petit pour faire roza. Ok. Et na âge praman, il joue tout que maman papa kare che. Pote gani fere ke to bar vai ke na bar hu hamna roju raiko che hamna man nat khau. C'est déjà suffisant pour lui que il eklu roju raiko, eklu samay jo ke eklu roju rakhu che. En fait le truc c'est ça, il faut que après chokrane parce que jeklu jem anjuman tikai kida après jeklu ne oblige karsu. Et clou est comme on dit, nafrata aussi, c'est ou pas. J'ai une question à tout sur le Gujarati aussi. Moi, j'ai un problème chez moi, ma grand mère. J'ai chokro, school java mor, ek bol Frenchy no to bolto, Gujarati mas bolto, to hamna Gujarati bolva nathi mangto. Pan pachi, hun pote mari jindagi ma jare apne joy che, jare apne apne dhani sate vatu kare, apne Frenchy ma bolta hoy. Apne jare phone ma vatu kare, apne Frenchy ma bolta hoy. બધાય કોઈ આપણો છોકરો ફ્રેન્ચીમાં બોલતો આપણા આપણે ફ્રેન્ચીમાં બોલતા હોય પણ આપણે આપણા છોકરાને કહીએ કે મારા સાથે તું ગુજરાતી બોલ તો ના થાય ને. Il faut que lui, il voit que na, ma maman, papa, et ça, t'es Gujarati, ma bolé, c'est parce qu'il voit l'importance de cette langue. Dieu, il l'importance de cette langue d'autre, c'est Dieu, c'est maman, papa, Gujarati, bolé, c'est tenim, ça, c'est que na, oui, maman, papa, j'aime bolou. Mais comme ça, j'ai une chose en commun avec mes parents. Donc, automatiquement, il Gujarati, bolé. Donc, toute cette éducation, même si appliquée, c'est modéré, ça m'a petit zaï, c'est ça, c'est une question de pratique, parce que l'amour, c'est un peu compliqué, que modéré, ça m'a géré, et tout. Pan, il m'a dit que modéré, ça m'a géré, petit zaï, tu as appris gré, et n'est-ce pas, d'être fait, après, kawa, nous kawra, tu as appris, et n'a volé, que tu bismi la bol. Après, n'a si kare, que rat, ma souva, mour, soura, parva, n'a t'es pas, les, il n'a pas, après, que. Bolé, il n'a que, après, que, n'est après, et vous, environnement, tayar, que, Il veut du carbone man thai. Je pense que c'est le plus important. Je ne sais pas par qui ça t'a mis crèche, ma kem torta. Oui, je pense que ça, c'est éducation à religieuse, ni pas de carité, Ouais. mais éducation, les autres aussi, ça doit être pareil. C'est vraiment pareil. Il y a beaucoup d'imitations. Devigitna batajo jo tamé poupée satin ne bogam c'est parce que voilà ils imitent les parents cuisinent mal comme ne bogamé parce que voilà ma maman coctive est au moins comme je Nanda fais oui, tu l'as ça je commencé fais à faire ça quelque chose tout voilà. comme tout oui Voilà. bachane. Du coup tout cet intérêt vient de l'imitation énormément. Et après, dites-vous que il comprend déjà beaucoup de choses et que là, il faut parler, il faut beaucoup discuter avec l'enfant. Et que l'important sera que du langage avec l'enfant. Ne dites pas que c'est faux. L'enfant comprend tout.
parce que comme Anjumanti a dit, il entend, il voit, même s'il ne parle pas, il a un sixième sens très très fin, du coup il sent tout l'enfant. Et les diagrammes, ça connaît où est diagramme automatiquement après, mais ça n'est joyeux là, parce que voilà, l'enfant n'est pas bien. Donc il n'y a pas de secret que ma chokro que ma soré ma chokro que gujarati bolé ma il va en fait il faut c'est la phase c'est une phase ganifere après il y a faire phase du non et joyata voilà c'est ça l'opposition et joyata qui a séminaire ma denandama tout que l'enfant veut tout refuser ça me donne que ce que na gujarati ma bol donc lui il va venir il va vous dire comme les caisses non mon enati bolu après qu'est-ce que hal namas parwa c'est que c'est non. On ne peut pas s'attendre que Moussala ou pour Ougorie, ni Tara Katnamas, ma sa témoin parti ou Yempare, il n'y a pas de sage. Yek Zerakbar Ougorio, Ek Amtero, Exasdo, Kiro, Taigi, et Ninamas. Donc n'attendez pas un truc qui est Bachou Tarvarasnoun, et Bachou, et Tamar Bachou, et Des Barvarasnoun, c'est très différent. Ne vous comparez pas. La solution que je peux vous donner, ne vous comparez pas. C'est facile à dire. Et ganifere, on a tendance à comparer. Mais non. Ganifere, il y a des choses. Oui, Anjumanti. જેમ તું કીધું કે માવતર પોતાની કંપેર ના કરે કે મારું બેનનો છોકરો યા ભાઈનો છોકરો તમે બચ્ચાને એમ ના કહો કે જો તારો ફલાણો કુઝાં ઈ જો કેમ નમાઝ પડે છે તું કેમ નથી પડતો ઈ જો કેમ ગુજરાતીમાં બોલે છે તું કેમ નથી બોલતો હું તમને મારી એક્ઝામ્પલ દઉં હું મારા મમ્મા પપ્પા ફૂઈ માસી મામી ચાચી બધા ગુજરાતી બોલતા હતા બધા હા બોલે છે બોલતા નથી બોલે છે અને અમે નાંડા હતા તો ગુજરાતી આવે અમને તો એમ થાય કે આ કોણ ગુજરાતી બોલશે મારા ડાડી મમ્મીને કહેતા હતા તું નથી શીખતી પણ જો આ જો પણ મેં સાંભળેલી છે ગુજરાતી નાનપણથી તો મને બોલવામાં જરાય મહેનત નથી પડતી કોઈને ખબર નથી પડતી કે હું મદાગસ્કરની નથી અને હું ગુજરાતી કેમ આટલી ચોખ્ખી બોલું છું કારણ કે મારા માવતર બોલે છે ઘરમાં ગુજરાતી તો એક ચીજ સાંભળેલી તો બચ્ચાને આવડી જશે તમે જો એને હથોડા મારશો કે જો તારી ફૂઈની દીકરી કેવી રીતના ગુજરાતી બોલે છે તું એ મારા સાથે ગુજરાતી બોલ તો નહીં થાય જેમ તાયરા કીધી ને કે ફોનમાં હું ફ્રેન્ચીમાં બોલું ઘરમાં હું ફ્રેન્ચીમાં બોલું પણ બચ્ચાને હું જેમ હું કહું છું એમ કર જેમ હું કરું છું એમ ના કર તો ઈ તો નહીં થાય પણ હા ના બોલે ગુજરાતીમાં પણ તમે જો ઘરમાં આદત રાખશો કે ગુજરાતી જ ભલે ઈ તમને ફ્રેન્ચીમાં જવાબ દે તમે એને ગુજરાતીમાં જ બોલો ઈ બોલ શીખતો જશે અક્ષર શીખતો જશે અલ્ફાઝ શીખતો જશે તમે જોજો જયારે એને બોલવાનો મોકો આવશે ને એ સરખી રીતના બોલશે અમે અમારા ઘરમાં ગુજરાતી નથી બોલતા અમે ઉર્દુ બોલીએ છીએ તો એ મઝા એ ફાયદા બધા બોલી શકીએ છીએ ગુજરાતી કારણ કે મસ્જિદમાં સાંભળે છે અહીંયા આપણે જયારે વાત કરતા હોય મોટા વડી નાની નાની નાના દાદા દાદી આમાં બહુ મોટું કામ કરે છે તમે એ લોકો સાથે ગુજરાતીમાં બોલાવો એ લોકો ભલે પોતાના બચ્ચાઓ નવાસા પોતરા સાથે ગુજરાતીમાં બોલે તો એ લોકોના દરમિયાન કોમ્યુનિકેશન થશે એ લોકોને શીખવાનું મળશે કેટલા એવા બોલ છે જે આપણે ભૂલી ગયા છે પણ આપણા માવતરને યાદ છે તો શા માટે આપણા બચ્ચા એ બોલી ના શીખે હું એક ફેરે બર્મિંગહામ જયારે ગઈ હતી તો એક માં આવી મારા પાસે એ કે મને સમજ નથી પડતી હું કેમ એના મારા બચ્ચા સાથે ગુજરાતીમાં બોલું મને એમ લાગે છે હું એને નથી સમજાવી શકતી એવું કઈ નથી તારા મગજમાં છે આ વાત કે હું ઇંગ્લિશમાં બોલીશ તો મારું બચ્ચું સમજશે ને હું ગુજરાતીમાં બોલીશ તો મારું બચ્ચું નહીં સમજે બિલકુલ ગલત વાત છે આ તો સાયન્ટિફિક પ્રૂફ છે કે તમે બચ્ચાને જેટલી ભાષા શીખવાડશો બચ્ચું આટલું હોશિયાર થશે ઘણી એવી કોમ છે અહીંયા ફ્રાન્સમાં પણ અમારા બચ્ચા જયારે સ્કૂલે જાય તો પોતાના સાથી એકબીજા સાથે વાત કરતા હોય ને એ લોકો વાજિબ છે શનિવારના સવારથી સાંજ સુધી એ લોકો પોતાની ભાષા શીખવા જાય છે તો આપણે તો ઘરે શીખાડી શકીએ છીએ આપણને એના પૈસા ભરવાની જરૂર છે ફક્ત નાના નાની દાદા દાદી પાસે મૂક્યા હોય એક એક દિવસ તો એ કેટલી ચીજો શીખી જશે લોકો પાસે બોલતા ઇફેક્ટિવમાં આપણે આપણે જો પોતે એક્ઝામ્પલ નહીં થાય આપણા છોકરાઓ માટે તો પણ એને કોમ્પારે બચાવને તમે કોમ્પારે ના કરો કે તારા ફલાણા દોસે આમ કર્યું તો તું એ આમ કર એને ગુસ્સો આવશે
C'est très important. J'ai dit que la comparaison sambri sambri ne mota thai chene ke jo olai falanu kagar leko avi ritna karvu joi olai falanu kam kairu tane avi ritna karvu joi to bachcha ne em thai jay chhe ke maru to koi divas sarkhu nahi thai karan ke toujours c'est les autres qui sont mieux que moi et hu koi divas nahi kari sakun je bhi nahi lo kon kari sakun imitation ma ibizane ulu competition ulu ema de trade ila magaz ma ek competition ause je ma il est toujours perdant parce que déjà pelle ti en khabar che ke mane ena jevu nahi avre yare ena jevu nahi ave to hu su kam mehnat karu nahi e bhai ben ma e je thai che gani pere mauter ni e bhul thai jay che ke je moto bhai nando bhai ka nanda bhai ne avartu hoy ne mota bhai ne na avartu hoy to e mota bhai upar eklu pressure thai jay che तो ये ऑन अवे इन क्वेश्चन ये रिवालिटी फ्रेयर एंड सर मा के हमें हमारा बे ओलाड मा जे मियाने रवि छे जे कोमो दी के मियाने के विरित ना आपरे सु के वाइन बैलेंस के विरित ना आपरे करे ने भाई बेन मा तो लन दे जे आपरे हमना के ये लन दे पॉइंट ले प्लस एसेंशियल से के आपरे जे कंपैरिजन comparaison tiens bhai ben nous inakre pa kiza je on tane parole des que tu en pour vadare tu expliquer kari sakto alors ça c'est un gros sujet aussi dire be olate je ke vigit na jere kore surtout c'est ça aussi après il y a la différence d'âge aussi ça dépend ke ketla vagasti ola différence oui ibadue ekdam nous સમજાવવાનું છે કે મોટો ભાઈ કે મોટી બેન હોય ને કે જો અટાને મમ્મા વધારે ઓક્યુપે છે નાના ભાઈ સાથે કે નાની બેન સાથે પણ તો તા યુ લી મેમ પ્રિવિલેજ કન્ડ તેતે પેટી તા યુ લી મેમ સોઈન એ ને આલો કોમ ને આલો કો મોટા ભાઈ ને કે મોટી બેન ને બહુ ગમે કે રિસ્પોન્સિબિલિઝે કરે કે હા હું મોટો છું હું કરું આમ આલો કોમ ને બહુ ગમે એકદમ નું રિસ્પોન્સિબિલિઝે કરે પ્રેશન ના રાખે કે હા તું મોડેલ છો તું મોટો છો તો તું એક્ઝામ્પલ દે જેવી રીતના અમને ઓલી તાયગા કહી ગઈ કે કમ્પેરિઝન આપણે બહુ કરે છે કે હા જો નાનો ભાઈ છે એ શીખશે તારા પાસે તો તું ઇફો પરફેક્ટ હા નો યા પા પાસ્ક ઇ પછી એકદમ નું જાલુઝી થઈ જાય છે કે હા ઇફો કે હું જે બધું કરું ને મારા નાનો ભાઈ કઈ ના કરે દુકુ સા ઓસી સા ડિવિયન બહુકુ દ રિવાલિટી એન્ટ્રે ફ્રેર એ સર ou entre deux frères ou deux sœurs, c'est la même chose. Pati, après, il y a de prendre le temps aussi séparément. Que nando bai que nandi benweito, par exemple, adje hun nanda nega kuchu, bap adje mota sate jai, park ma jai, ou vraiment dans un intérêt que ene gemene, et vous kempote time vita ve ek mauta sate, mais vraiment exclusive, pour que nem tek na huye important cho agma emnati ke manando pai ke nandi benai ke it is important c'est la même chose après d'inverser les rôles que ma petit time oluka kade mota sathe ne ba petit nanda nega ke ou quelqu'un d'autre garde la petite ou le petit voilà passer du temps exclusif pour que nem tek na huye important c'est ce qui marche beaucoup aussi entre rivalité ma hein, di ekdam nu mauter nu exemple de tu et les ils ont beaucoup des points positifs à me dire que oui ça marche beaucoup c'est de faire un cœur et d'expliquer au grand frère ou grande sœur que adilte n'est pour lui expliquer que voilà faire des petits puzzles ou des petits carrés dans le cœur et colorier et l'expliquer que dil motoué ઇનાંદમાં એમ નથી કે તું જ છો કે પપ્પા જ છે કે ભાઈ છે કે બેન જ છે બધાની જગ્યા સોસોની હોય છે એ લા પ્લુપાર એ ઇ ફોન લર કારે પ્લુ ગ્રાન્ડ કે આ અમારી જગ્યા છે પોર દીર કે વોલા મો જે સુ અન પે પ્લુ ગ્રાન્ડ જે અન પે પ્લુ ગ્રાન્ડ પ્લેસ મે સે પા ગ્રાવ પણ એને સમજાવવા માટે કે લેસ લા પ્લેસ પોર ટુલ મોન્ડ વોલા વોલા કે આ લા પ્લેસ પોર લા ફામી પોર લેસ ઓટ્રે મેમ્બર દે લા ફામી એટસેટેરા Et comme nous, ça marche beaucoup avec les enfants. Après, il y a voilà, le favoritisme, ne pas faire ça aussi. C'est très important aussi que voilà, privilégier na que ha nando baitse to ide pelle te lukere par exemple quelque chose voilà nando tene kain avando. Nous on fait beaucoup ça aussi maintenant. Même si les grands, ils peuvent commencer en premier, ils peuvent faire des choses et la petite ou le petit aussi peut dire que na ade bain te lukere ke ben te lukere.
Après, il faut encourager aussi beaucoup les enfants. Et après, bully, c'est-à-dire, gulti, que rien n'apprenait beau, le cocta, que ha, tu amna, que go, tu amna, que go. Pendiaga, le comme ça, ritis, que rien, on oublie d'encourager. Que non, c'est très bien. Toi, des pelliférés, un pego, ou voilà, des petites choses, par exemple, toilette, mazetiaga, le comme sticker, naola, ouïtse, ou voilà, pour initier les enfants, pati après, ou souema. Voilà, et il y a des choses où positivement aussi, il ne faut pas prendre tout négativement, positif et l'éveil, que voilà, et ça a goûté très gote, et n'est à ma pote, exprimé que. Et le plus important, c'est que l'on fait mal à l'estomac, des émotions, il faut laisser exprimer les émotions. Parce que c'est ma précaïga, nous aussi, on a nos jours, et les enfants, c'est la même chose. Du coup, il faut les laisser la place d'exprimer leurs émotions, leur colère, leur dit oui, na lo comme les cadeaux à Dieu, mais voilà, gagnifique crise que réel comme pour un rien, on va dire ah non, mais c'est pas possible, tout moto tourne, tout notre semaine. Mais non, il faut le laisser exprimer aussi parce qu'il a besoin. Il a besoin de cette exprimer, de cette expression aussi que voilà, que et comme nous malgré ces émotions en abagement ou les faire malgré des batailles en abagement. Et après, le plus important aussi, il faut l'involver dans l'arrivée du bébé. Par exemple, t'as mis qu'un achat que vous adorez, t'as mis qu'un voilà où vous sortez le berceau où il était petit là-dedans, t'as mis les sommes d'or qui quoi tout n'a d'autre tout y est avec soma sous toto avec ta bike et ta bienne ma souci. Ou quand vous allez faire des achats, voilà, des habits, t'en sougame ta bien mate tout, t'en kainet krop tout, voilà, il va choisir peut-être un body ou une petite chose ou une tétine ou voilà. Et n'est responsabilisé que, ok, poté importante, c'est famille, et m'a dit que, voilà, l'arrivée du bébé, là, n'est poté, ça exclut, et c'est pour ça qu'on a de discuter beaucoup avec les enfants. De parler beaucoup parce que les enfants ils comprennent tout. Voilà, peut-être il va mal réagir, mais il va comprendre. Il va, voilà, ils ont toujours un petit temps pour eux, pour réfléchir, pour comprendre les choses et etc. Du coup, il faut beaucoup beaucoup parler. En même temps, la rivalité elle apparaît avec ça même qui est en fait soit le petit, soit moto, soit nando. Je pense qu'après, Mais surtout, il y a une chose que j'ai bien retenue, c'est passer du temps avec l'un ou l'autre exclusivement. Ça, et timeline est moins facile. Par exemple, et comme là, mon bébé chou, donc mota ne m'oublie pas. Et là, ça fait exclusivement ou un time raku. Que par exemple, je sais pas, un mercredi après-midi ou bien un samedi matin. Que là, il ne m'oublie pas. Et là, ça fait qu'on quand barre, là, on écrit ce goût. Donc, garé, bessine, exclusivement. Et là, ça fait une activité. Anjumanti, t'as mis tout pince, mashallah. T'as mis qu'est-ce qu'il y a? Oui, mushkil che, justice karvi to bo mushkil che, surtout jare be jana bhai ja hoy to ek nu ek ni bor khech atle ola ne em thai ke joyu ne ek ne na par to loke se joyu atle ape sori vache sopari kai na kar sake to evi chij ma hu koi divas tranche na karu kan ke lokom ek loi che jara ek var baat se pareshan thai jase to ape koi divas I lokom ne em na ke tari bhul che ya tari bhul che le laisser régler entre eux voilà. એટલે આપણે રીએ વા બાજુમાં એ લોકોને શાંત કરે સમજાવે જેટલું થાય એટલું પણ કોઈ એકનો વાંક દેવો યા કોઈ એકના વખાણ કરવા એ ના કરવું જોઈએ કોશિશ કરીએ આપણે કે બંનેને એટલે ગજ્યો થાય તો બંનેની જરા જરા ભૂલ તો હોય એક વધારે રાડું પાડ્યો હોય પેલે લઈ લીધો યા વાતો એ લોકોની નાના બચ્ચાની કેવી હોય આ મારું ફેત્ર છે ને મારું સ્ટીલો છે ને આમ છે ને ઓમ છે ને જો એકને તું કહે કે તું દઈ દે બેનને ઓહો હું શું કામ દઉં ને એ શું કામ મને ના દે એ બચ્ચા
નાના બચ્ચા છે એ લોકોને જીદ હોય વધારે, લોકોને સ્ટીલો થી પછી અડધી કલાક પછી ઈ જ સ્ટીલો નો કોઈ માલિક ના હોય, ઈ બિચારો રખડતો હોય જમીન ઉપર. તો ઈ બચાવની ચીજો જે છે ઈ એમ જ છે જરાક વાર, અને ઈ જ ચીજ લોકોને ખપશે જે બીજાના હાથમાં છે. તું એને ત્રીજો સ્ટીલો કાઢીને દેખાડ તો ઈ ના. મારા છોકરીઓ નાની હતી ને તો મારા સાસુએ ટેલિફોન મોકલાવી જમાનામાં નંદા નંદા પોર્ટેબલ પ્લાસ્ટિક ના રમકડા ની, તો મારા સાસુ બિચારા ત્રણ સરખા મોકલાવ્યા, એક કલર ના, એક કલર ના મોકલાવ્યા. હવે તું જો આ બચ્ચાઓની આંખ, ત્રણ છોકરીઓના ત્રણ ફોન હતા ને તો એના ઉપર ભૂપે બાર્બી બનેલી હતી. તો તું જો એ લોકો ના બચ્ચાઓના મગજ ના, ઈ બાર્બી એ જીપ પહેરી છે, ઈ મારી નથી ને ઓલી બાર્બી જે પાટલૂન વાળી છે ને મને ઈ ટેલિફોન ખપે છે. હવે ઈ ત્રણ માંથી એક જ પાટલૂન વાળી બાર્બી હતી ને બે, એક જીપ વાળી હતી ને એક કઈ રોબ વાળી હતી. ઓહો હો, જયારે ઈ ફોન નંદા નંદા નીકળે ઓ ઈજ બાજા કુટી થાય કે પાટલૂન વાળી મારી ને જીપ વાળી આની ને રોબ વાળી ઓની. તો બચાવ જે છે એ નાની નાની વસ્તુમાંથી ને પૂરા કાઢે છે. તો એના માટે જરૂરી નથી શાખવા આપણે કઈ ટ્રિબ્યુનલ નાખે કે તું આમ ને તારું પ્રવ આમ ને બધું, કઈ કરવાની જરૂર નથી. બચ્ચા એક જ હોય છે, જેની વખત બાજે ગુસ્સે થઈ જાય એ લોકો યા તો જરાક વાર છૂટા પાડી નાખો, વાંધો નહીં જરાક વાર તું આયેલું જા, તું શાંત થઈ જાઓ પછી પાછા આવીને રમજો. તો માં ને જરાક શું કે આપણે વચમાં રહેવું જોઈએ છે, ઓની ફોન ખીચે. કોઈ ઇન્સાન છે ઘણી વખત ભૂલે થઈ જાય, ઘણી વખત બોલાઈએ જાય, પણ કોશિશ કરવી જોઈએ આપણે. Mais Hamna Enamour Pakiza elle a parlé de favoritisme. Je sais pas Masuma si tu peux nous éclairer un peu. Gani fere maati ma ou bap elle a tendance à avoir ce sentiment de culpabilité gani fere surtout di ale peli olado ite mana dil ma de place ou ite inoki de joite. Keta ou ite mar pase ek ach ek manat khabar hajin. બીજા બચ્ચા તમને તું જો રપ્રોશ કરશે કે મમ્મા તમને તો મજાહિર વધારે ગમે છે, અમે જેટલું કરીએ મજાહિર તમને વધારે ગમે છે. J'ai tendance à le dire à mes parents pour mon frère. મેં મારા સાસુ એમ જ કહેતા હતા કે બધા બાંધીરા એમ જ કહે છે કે તમને તો મોઈઝ જ ગમે છે. Donc ce sentiment de culpabilité que ganiféré les parents et le comme même sentiment de culpabilité à vite que est-ce que c'est normal que mon mari a oulad badare je sais pas gamé tu ou maradil ma en mate badare jagia tu donc comment gérer avec ça un peu Masuma si tu peux nous aider avec ça. Déjà, oui, c'est normal que ce premier enfant ait une place spéciale parce que c'est cet enfant qui l'a fait maman. C'est cet enfant qui a fait qu'elle est devenue maman. Donc, c'est pas remplaçable par n'importe qui d'autre. Elle peut avoir autant d'enfants après, c'est pas remplaçable. Mais c'est pas, moi, j'appellerais ça pas ça plus d'amour. C'est pas qu'elle l'aime plus, c'est juste qu'elle l'aime différemment. Elle va aimer chaque enfant différemment. Le deuxième, ce ne sera pas pareil. Moi, je sais que ma mère, avec nous trois, ce n'est pas du tout pareil. Elle a une relation très spécifique avec chacun de nous. Oui, des fois, on a l'impression qu'elle aime plus l'autre ou l'autre. En fait, je pense qu'elle aime juste chacun d'eux différemment. Chacun a une place différente. Et puis, son expérience avec cet enfant a été différente. Quand l'enfant est né, il y a une relation qui se crée. Par exemple, moi, ça me fait penser aux enfants autistes ou qui ont des difficultés à entrer en lien avec les parents. Et ben, la première plainte des parents avant même qu'on pose le diagnostic d'autisme, c'est que j'arrive pas à rentrer en lien avec mon enfant, j'arrive pas à créer avec lui, je sens pas cette connexion. Mais ça ne veut pas pour autant dire que le parent n'aime pas son enfant, c'est juste qu'il y a une connexion qui se fait difficilement, mais l'amour est toujours là. Donc je pense que dans le cadre d'une fratrie, c'est pas qu'elle aime plus ou moins l'un d'eux, mais c'est juste qu'elle les aime différemment. Et je pense que la maman n'a pas à culpabiliser sur ça, c'est normal en fait. C'est normal. Et je pense qu'il faudrait aussi que la maman, elle arrive à l'expliquer à ses enfants d'une manière, comme tu l'as expliqué, ben, écoute, maman, on vous aime tous les deux ou tous les trois ou tous les cinq, mais chacun a sa place parce que lui, il est le plus grand, parce que toi, tu es le plus petit, parce que lui, il est le milieu. Je pense que, parce que Ganifel et nous, on a tendance, les enfants, moi-même en tant qu'enfant, là, quand on grandit, on relativise, on comprend plus. Mais je me rappelle, moi, quand j'étais petite, j'avais trop tendance à penser ça, que maman préfère mon grand frère, ou bien papa préfère mon grand frère, ou bien mes petites sœurs avaient tendance à penser que papa n'est taïra odarigamé, c'est parce qu'il est pelidikrité, des choses comme ça, vous voyez. Donc, je pense que
Ganifere, comme après Pakiza aussi tout à l'heure a dit, mettre des mots. બોલવું વાતું કરવું ઓલા સાથે બચ્ચાઓ એટલા હોશિયાર છે ભાઈ બહેન કે છે તને તો પુબેલમાંથી લઈ આવ્યા છે ને તને તો રસ્તામાંથી લઈ આવ્યા છે ને એવા એટલે દોસ્તે ના ફાઈટ બચ્ચા ના હોય છે C'est vrai, j'ai beaucoup entendu ça avec mes sœurs. Oui, ma sœur, tu disais quelque chose, pardon. Oui, des fois, on dit, t'as été adoptée, toi. Voilà, oui, c'est ça. Bah oui, la pauvre, on le faisait tout le temps avec ma petite sœur, pardon, hein, on l'a fait tout le temps, mais c'était... Bon, ça part pas d'un... Elle ressemble tellement que c'est pas possible, en fait. Oui, voilà. Voilà. Ça part pas d'un mauvais sentiment, les enfants, vu qu'ils ont... qu'ils ont envie qu'ils aient de l'importance, donc du coup, automatiquement, ils étaient de rabaisser l'autre. C'est permis. Voilà. Voilà, donc voilà, si vous avez deux enfants, ne vous inquiétez pas, ça arrive chez tout le monde. Il faut que vous, Tamé, Tamara, Olad, Navotna, Tamé, vous arriviez à avoir cette balance et ne pas dialer Tamé des Kai qui est comme entre eux, problème réglé. Kali, c'est d'essayer de ne pas intervenir très drastiquement en disant mais non, tout moukide ou tout moukide. Essayez de les laisser gérer un peu parce que Emma est comme si c'est motataine et comme un conflit qui est vite n'a pas été réglé. Parce que comme on a de Biden, ça a été conflit, c'est pas motataine, société m'a conflit. Ça, j'aimerais vous dire aussi que voilà, après Biden, ni va être pendant à la crèche ou voilà, dans le milieu professionnel, c'est la même chose. On laisse mes mukid et les bâtonnets entre eux régler que qui est alors comme tu dis que mais c'était tu vois que voilà que magena que bukaina que voilà on les laisse d'abord régler et des fois ils règlent très bien les choses ou quelqu'un lâche ou quelqu'un dit voilà agulaita ta jeune et taigi voilà ils arrivent à régler entre eux, c'est la même chose en fait dans la fratrie aussi. Dans la fratrie. Voilà. Il y a un hadith du prophète où il dit qu'il aime 5 caractéristiques chez les enfants. Il décrit plusieurs caractéristiques et il y en a une où il dit ben, l'une des caractéristiques que j'aime chez les enfants, c'est qu'ils se disputent et très rapidement, ils redeviennent amis en fait. Bah oui. Les enfants ont cette capacité à gérer eux-mêmes leurs problèmes. અમારા બચ્ચાએ નાંદા હતા અને એના પોતાના નવાસા નવાસી નાંદા હતા તો બચ્ચા ખબર છે ને ઘણી વખત ચડબડ કરતા હોય 1.5 વર્ષના બચ્ચા કેવા હોય મને કીધા કે દીકરી યાદ રાખજે કે બચ્ચા જયારે બાજે ને તો કોઈ દિવસ મોટાઓને ના બાજવું કારણ કે બચ્ચા તો ભૂલી જશે અડધી કલાક પછી તું જોઈશ એ લોકો પાછા રમતા હશે પણ મોટાઓના વચમાં એ ચડબડ હંમેશ માટે રહી જશે બચ્ચાઓ અગર બાજે તો મોટાઓને આપસમાં ચડબડ ના કરવી જોઈએ એ લોકોને મૂકી દો એ લોકો છેટા કરી નાખો દૂર કરી નાખો પણ એના માટે બાજો ના કારણ કે બચ્ચાઓ તો ભૂલી જશે પણ તમે નહીં ભૂલો Effectivement, après mes bachas ou alhamdoulilah, ils ont cette capacité, éclato et lokom nama. Sinon, je pense que les enfants auraient détesté leur maman arriver à un âge parce qu'après lokom les kitataho, et après lokom les kluna partaho, et après des fois on n'est pas bien, on les gueule pour rien. Quand vous allez voir l'enfant, il va tout de suite venir vers vous, t'amener tout de suite au Lukashen. Et l'enfant a cette capacité à comprendre, après l'émotion, il faut leur montrer tout ça aussi. Moi, dernièrement aussi, j'ai eu, ça m'a choqué, ça a été mon expérience, ça m'a renforcé, mon équidou, qui a fait pour rien, le niveau seul qu'on passe à Nototio, ça arrive à tout le monde, n'est pour un petit rien, et n'est qu'il y a un niveau, n'est vraiment tous les qu'il y a un niveau, n'est petit, mon équidou, j'aurais pas dû faire ça ne mon roue à vidéo tout mais une roue tu peux là tu m'as toujours montré que joyo parce que avine mon équipe c'est que maman c'est pas grave tu sais ça arrive à tout le monde d'être en colère donc en fait les enfants après c'est pour dire qu'ils comprennent les petits mon équipe c'est que tu sais même moi j'aime maman même quand elle est en colère donc ça c'était pour vous dire que même dans les chocolats ou tamis d'autres baïben et comme nos liens de santé et comme balai qui t'as cette bague c'est balai ou l'ouvrir c'est mais ils vont toujours avoir ce sentiment que et comme les pèlerins disent tout comme ça mais que on a le droit d'être en colère on a le droit d'être triste donc comme dire et comme la baïne est en colère ou en triste d'autres donc comme négativement réagir ni quoi parce que ces sentiments après Gaffery et Joya c'est un truc très 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 complexe et il faut les laisser les exprimer parce que diare après chokro hoy ke je crise karto hoy ne ke su ke tu crise na kar and bhai sathe basto in pach crise kare tu crise na kar mais en fait lui même il est pas il ne thi samajto ki crise kare che in potane nat samaj padti ki mar sathe su thai che ne vari apne ne ke su ke tu kem nathi samajto ne tu kem aam kare che
તો એનું જે સંતિમો દાફેરિયોરિટી એન ભાઈ પ્રમાણે ને ઓલું છે વધારે વધશે donc et les comme on dit venir faire il faut apprendre à leur faire confiance voilà à leur faire confiance et là ma télé comme c'est le comme ne joine que maman papa ne m'a pas confiance c'est venir faire je sais pas મોટા ભાઈ મોટી બેન ને એમ વધારે જ્યારે quand ils sont vous allez voir quand ils sont en train de jouer la grande elle a toujours tendance à vouloir jouer un peu la maman parce que voilà elle sait que maman si on a confiance à elle bon elle bien sûr qu'elle va essayer de faire un peu ce rôle et voilà pour s'exprimer et voilà vice versa avec la petite ton petit mon frère et sœur c'est un lien tellement exceptionnel que bon il faut les laisser les tisser quoi. On va passer à la prochaine question qui n'a rien à voir avec ça, mais bon, qui est autant important à appliquer sous écluse importante, c'est les écrans, qui sont la bête noire de tous les parents, je vais dire, que parce qu'il y a les recommandations qui étaient que jusqu'à l'âge de 1 an, tu es le comme les écrans des crâles de ce les petits, après, ça doit être vraiment, vraiment très, très limité. Après, on va se dire, mais avec cette époque, clou, technologie, agar, clou, amtéguté, matoukropatari, je sais où est l'écran, il est carou, n'est pas de télé, n'aido, téléphone, n'aido, que car c'est sous à quoi, moi, je parle de moi-même, je suis en train de dire mon ressenti, et c'est aussi les questions d'amener à Eva, c'est que l'écran, n'a pas de même, mais qui est tout comme, et clou, il doit interdire, c'est que t'as l'écran, n'a des carou, parce que moi, je dirais, on a tendance à dire ça souvent. Akiza, tu es dans ce milieu, vu que tu as eu des études, j'aimerais bien ton avis un peu de professionnel. Alors, les écrans, c'est un grand débat, surtout dans nos débats. Quand est-ce qu'on doit donner, etc. Nous, on est tout le temps, c'est encore plus parce que du coup, c'est devenu encore plus phone-vogueur. Je pense que ça n'existe pas des personnes aujourd'hui, à nos jours, qui n'a pas de téléphone. Du coup, c'est très, très compliqué. C'est le grand débat que Kevin n'a pas besoin et n'a pas gagné, alors que nous, on le fait nous-mêmes. Et ça, c'est un débat, mais il y a beaucoup d'études faites. Et Nabagama, psychologue, ou il y a les thérapeutes, ou il y a beaucoup de personnes qui ont fait des études là-dessus. Alors, la plupart, tout le monde dit pas d'écran avant 3 ans. C'est très compliqué. C'est super compliqué. On peut dire que maga crèche, on dit que là, on me dit oui, moi je veux pas d'écran du tout. On dit neti mag, il y aura pas d'écran. Mais récemment, j'ai une maman qui a craqué, son enfant a 2 ans, il me dit j'arrive pas. On camnet que sortir, je suis obligée de le mettre en dessin animé, de le laisser devant la télé, parce que j'arrive plus à gérer, j'en peux plus. Du coup, on n'est pas là pour juger qui que ce soit. Je suis là juste pour donner des astuces. Quand il juge mon outil et outil qui est à mes yotchok et notre état, c'est chacun personnel. Mon kobot, c'est quand on est fatigué, on est à bout. Taikaway, Gurma, avec le Covid, surtout, on était beaucoup à la maison. Du coup, voilà, H24, on ne peut pas être disponible pour l'enfant. Donc, il y a beaucoup de parents qui mettent les enfants devant la télé, malheureusement, mais. Il n'y a pas hypnotique moyen, je suis là pour juger. Moi, je suis là juste pour donner les études qui sont faites. Que écran avant 3 ans, pourquoi c'est interdit? Parce que développer comme la 5 sens. Écran, ça réduit beaucoup le développement des sens. C'est-à-dire que c'est vrai que quand on est, il s'embrait, mais il y a les yeux qui fatigue beaucoup, il y a des problèmes rétine, parce que devant l'écran, c'est très compliqué de garder tout ça, lumière bleue, nebe du copé, et c'est pour ça qu'on interdit vraiment, parce qu'il y a 5 sens d'y toucher, il développe en fait les 5 sens, du coup ça réduit beaucoup, et
c'est plus mieux de ne pas donner un écran à un enfant de moins de 3 ans. Après, il y a le développement psychomoteur aussi, parce que dit physiquement, ou fait des activités en dehors, ou dit une mogote pour te capter, et par exemple, même juste pour faire des Lego ou quoi que ce soit, il ne pourra pas faire parce qu'il est devant un écran. Et il est là toute la journée et il n'arrive plus à développer en fait ses autres sens, ses développements psychomoteurs, physiques. Si, il y a le trouble du langage aussi, qui est comme nous, récent, vous savez, parce que tu es quand ça m'est avec les boulots de Naoui. Tu as mis les boulots, tu as dit que ça. Tellement on est concentré dans l'écran, après poté, après mota traîné, après film d'otasso ou un truc qu'on fait sur l'écran, on va oublier un peu tout ce qui se passe autour. Donc, c'est la même chose. Et classe submergée, et quand même, que, voilà, il ne parle pas. Nous, langage, ma beau problème. Après, quand il y a les activités physiques qui réduisent nous-mêmes, quand on regarde la télé, on grignote. Les enfants font la même chose. Il y a le problème d'obésité qui vient beaucoup. Et comme nous, après Eva, on m'a dit, c'est Friends Gamma, que voilà, l'obésité, c'est devenu maintenant de plus en plus. Et le gros impact, c'est l'écran qui donne l'obésité. Après, comme j'ai dit, en long terme, il y a le problème de vue qui vient. Après, il y a le problème de sommeil, surtout. Parce que insomnie, il y a un ralentissement du production de mélatonine, l'hormone du sommeil. Même donner nous, des écrans avant de dormir. Voilà, même nous, on nous dit de laisser l'écran avant 1h, 1h30 avant de dormir. Même si, voilà, malheureusement, c'est rare qu'on le fait. Mais même nous, en tant qu'adultes, on doit laisser. Alors, les enfants, c'est beaucoup plus parce que... Et comme nous, il y a un problème d'insomnie. Et après 3 ans, on dit qu'on peut donner à un enfant l'écran 30 minutes, 1 heure par jour, mais par contre, avec un adulte. Et que les bâtous, joy, parce que il y a tout et n'importe quoi. Télémadjo, qui même des dessins animés, c'est aujourd'hui, c'est, il y a vraiment des choses où vraiment c'est pas adapté. Oui, les publicités qui pop partout, des fois. Ouais. Il y a des choses, il y a la peur aussi qui vient parce qu'il y a des trucs qui sortent, l'enfant a peur, etc. Du coup, l'adulte soit là pour qu'il communique avec les documentaires, bolé à l'occasion de bâtir les samedis avec sous Après, je suis pas là pour juger. T'amener vraiment chaque parent. Fait comme ils peuvent, mais voilà, des fois c'est compliqué, je comprends. Un écran ou pas, oh là là, c'est un débat. Même nous, en tant qu'adultes, il y a beaucoup de choses où on ne doit pas faire, mais malheureusement, la vie aujourd'hui nous rejoint dans l'écran tout le temps. Tout le temps. Et Masuma, en tant que psychologue, qu'est-ce que tu penses des écrans en général pour les enfants? Alors moi, toujours sans juger et puis sans être dans le qu'est-ce qui est bien, qu'est-ce qui est mal, mais juste en parlant des faits, je rejoins totalement l'avis de Pakiza dans la limite du possible, même si je sais que parfois c'est compliqué. Avant 3 ans, il faudrait vraiment proscrire les écrans parce que pour le développement de l'enfant, on a montré que vraiment il y avait un impact très, très négatif sur son développement. Tout ce qu'elle a dit, en fait, Pakiza, psychomoteur, langage, le sommeil est tellement impacté, même pour l'adulte d'ailleurs. Mais toutes ces choses-là sont... Enfin, tout ce que Pakiza a mentionné, je l'avais en tête aussi. Et puis, je voulais aussi ajouter un point. Ce qui est aussi très impactant pour l'enfant, c'est que quand on est sur un écran, sur une tablette, tout est rapide, en fait. Tout va super vite. Dès qu'on clique sur quelque chose, il y a un résultat. Dès qu'il va sur quelque chose, il y a une notification, il y a quelque chose qui apparaît. Et il se passe quelque chose tout le temps, en fait. Donc, il y a cette hyperactivité qui se développe et qui fait que dans la vie de tous les jours, quand c'est pas par des clics et le résultat ne vient pas sur un clic, ben l'enfant n'a plus en fait la patience d'attendre, parce que dans la vie de tous les jours, c'est pas un écran, c'est pas j'appuie sur un bouton et le truc il s'apparaît. Donc il dit patience, tu sais, des l'attente parfois, l'enfant est vite frustré parce que l'idelina pas ça tatouer des vite il prend maniade tegui. Donc avant 3 ans, moi je dirais à proscrire tant que c'est possible. Et après 3 ans, entre 3 et 8 ans, on dit qu'on peut donner une demi-heure avec l'adulte. Et au-delà de 8 ans, on dit maximum 1 heure. Mais il ne faut jamais vraiment dépasser les 1 heure.
parce que voilà, l'enfant il se développe tout au long de, il y a l'enfance et à l'adolescence et ça continue d'impacter. Donc, mais après c'est un conseil qu'on pourrait même se donner aux adultes. Hein, soi-même, oui. Parce que moi j'avais quelqu'un qui, quand on parle d'hyperactivité, hyperstimulation et tout ça, il y avait une personne qui me disait que tu sais que même s'ennuyer, des fois c'est bien pour eux. Quand ils s'ennuient, en fait, là, ça, ils développent, en fait, vu qu'ils sont en train de s'ennuyer, ils vont d'abord apprendre la patience, mais en même temps, ils vont développer leur, comment on dit ça, la créativité. La créativité, voilà. Et là, comme ils vont essayer de combler ce vide, de combler cet ennui, et ils vont chercher eux-mêmes qui avaient beaucoup de choses. C'est ça. Et tu sais, tout à l'heure, on a mentionné le fait de pouvoir jouer seul. Bah, la capacité de jouer seul, c'est une étape dans le développement de l'enfant. L'enfant qui arrive à jouer seul, on dit qu'il a franchi une étape parce qu'au début, l'enfant n'est pas capable de jouer seul. Ensuite, il est capable de jouer seul, mais avec la présence d'un adulte. Et la troisième étape, c'est quand il peut être totalement seul et jouer. Et parfois, on voit chez l'adulte aussi, justement, qui n'ont pas justement eu cette étape correctement. Moi, ça m'arrive souvent de recevoir des personnes, par exemple, qui ne supportent pas le vide, qui ne supportent pas le fait qu'il ne se passe rien. Et du coup, même quand ils sont chez eux et qu'ils sont seuls, ils sont en train de faire des choses, mais il y aura toujours la télé, pas pour la regarder, mais pour avoir un bruit de fond. Moi, je reçois beaucoup de personnes comme ça. Quand c'est un blanc, quand c'est vide, et ben pour eux, c'est l'angoisse directement. Donc, je pense que oui, laisser à l'enfant des moments où il ne se passe rien, c'est important aussi. Oui, voilà, donc n'essayez pas de toujours combler les débadayena, diwasma, baskalak, kalak, minute, minute, ganifere. La maman, elle a tendance qu'elle a atemti, atem, soudin, akase, atemti, atem, ganifere. Laissez-le lui-même choisir. Ganifere, laissez-le faire, voilà, ne rien faire. Ganifere, ça fait du bien et il va développer peut-être gotse, qui avait mon soukarou, qui avait mon kiandao, ce qui nous ramène à la dernière partie, je dirais, de ce séminaire aujourd'hui après l'AECA, c'est l'apprentissage ludique, qui est comme quoi l'écran n'a qu'à être au soukaré. Parce que Ganifere, après, dit que là, il y a un écran au sou, un bar raksou, un écran au raksou, mais ils auront tendance à dire que nous souramou, nous soukarou, manet kabar nous soukarou, manet kabar habé nous kem karou. Parce que voilà, on a toujours les parents et le comme n'aime pas que la ramokra dit c'est tout. Et si n'aime pas, à toti, à n'aime pas. ના બચ્ચાને ફક્ત એમ જ ના હોય કે બસ મને આ રમકડું મળી ગયું. બચ્ચાને સુખતું જયારે એ લોકો નાનતા હોય એ લોકોને એમ ખપે કે મારા મમ્મા બેસી છે મારી સાથે રમે પોર અવર સેટ કોમ્પ્લિસિટે અવેક લે પારં લે એન્ફાં લે એન્ફાં મને બાદ યા છે અવાં લે કોન્ફિનમેન્ટ આવે એના મોર કંઈ પ્રોબ્લેમ નહોતું મારા છોકરા સાથે પછી જયારે જરાક મૂંઝાતા હતા કંઈ ઉલું નહોતું તો બહાર નીકળી જતા હતા પાર્ક હતા પાર્કમાં રમવા જતા હતા ક્રેશ ખુલાતા તો ક્રેશમાં જતો તો મારું છોકરું બધું હતું કોન્ફિનમાં આવ્યું ત્યારે યાદીમાં પાકિસ્તાને અબાદ યાદ હશે હું એને લખી હતી મને સમજ ન પડતી મારા છોકરા સાથે હું શું કરું ઘરે તું એને ટેલે ના દે તું એને ફોન ના દે તો તું કરશું parce que occuper un enfant toute la journée il se va na chawai gama uthi ki hoy raat na 7-8 vage sui tyar sudin anjumanti ni asar ko khabar hase ke apane samaj na pade parce que bachani hoy ek activity hoy 15 minutes 20 minutes 1 heure maximum tu akho divas karsu c'est là que j'ai le comme numéro compte Instagram khabar hase c'est là que j'ai appris à chercher badai kore gotu parce que mane kab tu ke મારા છોકરો બસ સામે બેઠો ના આવીએ ને જે બાળકવા તો ને મને ખપતું હતું કે રમે ને એના સાથે સાથે શીખે કારણ કે ઘણી ફેરે આપણે જોશું કે બચ્ચાને જયારે તમે કહેશો કે આ કઈ એક્ટિવિટી છે આ કરવાનું છે એ નહીં માને કરવામાં કારણ કે થોડી સે કોન્ટ્રેન્ટ આ કરવું આમ લખવું પણ જયારે આપણે એને રમીને શીખાડશું કે આપણે એક એક્ટિવિટી ઓન ટોન કે જે એને પ્રપોઝ કરશું ત્યારે હું ઇન્સ્ટાગ્રામમાં ને ખબર ના પિન્ટરેસ્ટમાં ને બધે કોઈ હું ગોતવા માંડી જાત જાતની એક્ટિવિટી ને એના માટે પ્રિપેર કરવા માંડી ને એ પ્રિપેરેશન મેમ તો મારો છોકરો એ જોતો હતો પછી મારી સાથે ઘરે હતો હર્ષવંતકાર તો એ જોતો હતો કે મમ્મા પ્રિપેર કરે છે તો એનું એના માટે ન સરેસ કે લા પ્રિપેરેશન ઘણી ફેરી મારી પાસે આવી હા મમ્મા એક્ટિવિટી પ્રિપેર કરે છે મમ્મા એક્ટિવિટી પ્રિપેર કરે છે ને એ પુવે રેસ્ટે લા ડેબુ પેન્ડન ઉન ડેમી હોર અ મે રેગાર્ડે અ પ્રિપેર લેક્ટિવિટી એ એ પોતે એના માટે એક એક્ટિવિટી હતું કે મમ્મા બધું કરે છે તો હું જોઉં ને પછી મારી સાથે બધું કરતો હતો તો એન ફેટ લે ટ્રુક સે ફેર પાર્ટિસિપે લ'એન્ફાન્ટ ને ગનિફેર બોન સે પા સેલમેન્ટ લેઝ એક્ટ
festivités que j'ai après préparé avec un carton, avec des couleurs et avec des fêtes. Gani fere gani badi tidou. Gani fere neki fait tout est bellement. Tu fais le couvert aujourd'hui. Et neki aspirateur a des tout pour ça faire. C'est difficile. Que aspirateur te des minutes matrice à tout et que la flague. Bon, voilà, ça occupe votre enfant. Ma chocroman kawati, il y a quelques poussières dosées. Mais on a dit, oh, maman, regarde, il y a de la saleté là, petit, va aller aspirer. Ça prend une heure. Une blinde. Bon, ça occupe votre enfant. Ça m'aime pas acheter, acheter, d'aïti. Bon, ça occupe votre enfant. Mais en même temps, il doit être que Dieu y a saleté, il doit être que Dieu menace, maman, karvan. Mais j'essaie aussi de faire participer mon mari qui est allé. Il ménage partout, il aspirateur partout, il y a des marches au projet comme ça, il joue que papa est carré, c'est aspirateur, faut que maman dise n'a carré, parce qu'il a tendance à voir plus maman le faire, quand non, j'allais papa carré, c'est carré, on t'a l'eau. Donc tout ça, en fait, gagner, tu joues, tu n'es pas ni tu remoides ou gagner, faire, c'est des. Il ne faut pas être fric ou très maniaque du ménage non plus quand on a les enfants à la maison. Malheureusement, parce que on peut pas. Avec les enfants et le comme les gamins, tout ce qui est salissant, tout ce qui est le comme libre, oui. Parce qu'après, le comme les peintures proposées que les nez, le comme les caisses, attention, hein. Il y en a d'ailleurs, attention, il y en a d'ailleurs. Je vous jure, mes minutes, il colle, c'est ma peinture, petit caisse, c'est bon, maman, mon éthique, vous. Pas laisser le faire. Bon, éthique, c'est peut-être pas mettre ma salon, ma tapis ou pas là, caro. Salle de bain, ma caro, comme ça, vous dites, mais l'eau tête, vendona, oui, benoît. J'ai vu des mamans faire la peinture dans la baignoire, comme ça mes loups traitent juste un panina qui dit et très guillou. Et il faut laisser voilà, la créativité de l'enfant, ça. En plus il apprend. J'ai vu, avant je ne faisais pas tout ça. Depuis que j'ai commencé à faire tout ça, j'ai vu que mon enfant, il va aller développer Tio beaucoup plus rapidement. Genre les choses que j'essayais de lui apprendre depuis belle lurette, ben, il dit ici qui guillou. Et une chose qui est très, très, très importante, pas d'obligation, et ne forcing n'a que l'eau qui tout à cœur, n'est pas de compétition. Parce que tout ça, ça a coûté, donc nous décaler très bien. Moi, mon état est tout, et que l'activité préparée, car maman, il sera pas sûr que mon état est activité, mon copain, ça m'a dit que je vais préparer, car vous, 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 Donc voilà, il faut ben, tout ça, c'est pas le truc il faut des sacrifices. Quand on devient mère, il faut prendre le temps et voilà. Surtout la télé, nounou, j'ai entendu ça, mais ce que je refuse, c'est la télé nounou. C'est-à-dire que vu que mon cabinet politique m'a choqué, c'est ce qui est. Bon, moi, je dis rien, hein, moi, j'accuse personne. Mon fils, il regarde la télé. J'ai pas le choix. Je dois faire des choses. C'est, voilà. Mais je suis toujours à côté de lui. Bon, voilà, il regarde la télé. Bon, j'essaie au maximum que ma choqué n'a joué. Bon. Mais voilà, bah, dis maman, moi je me mets dans le lot, je suis avec vous, je ne sais pas si tu as mes caries, donc machallah, c'est très bien. Mais si vous n'y arrivez pas, ne culpabilisez pas. Vous ne bon, vous laissez pas votre enfant 12 heures par jour devant la télé, c'est déjà bien. Bon, voilà, évitez bien sûr que ça va naïouter la télé de la vidéo jusqu'à la télé, souhaitez à ce dîner télé, ça met de toi, kato, et télé, ça met ramto, et télé, ça met. Éviter carrément qui vraiment est noir pour un petit n'attrait. Je pense que si vous avez des choses à ajouter, si j'ai mal dit, allez-y. Hein. Oui, Enzumanti. Et si je vous que oui, écran, bachaune, et tout ça, ou ça, ou ni mardiche, j'ai ma bapne, j'ai vu, j'aurais toi, j'ai va kamkaj hoé, garni situation et Giovanni hoé, badaina divas, sarkana tiota, badaini ekajolad natioti. Bimar bachai hoi che gharma, handicapé bachai hoi che, to badai ni situation alag che. Pan ek chiz jimhu kais ke tame jare bachu tamara passe ave ke mama mane kai vaat karvi che ya kai karvu che. Ah, hun heran chu, tu ja tele jo. E na karvu. Karan ke tele eni refuse the jase pachi. Ene kai bolvo se to e tamara passe nahi ave. Ya ek rama besi jase.
જ્યારે જરૂર છે તમે કામ કરતા હશો બની શકે છે હમણાં તો બધી કોફીમાં હતું તો માવતર ઘરેથી કામ કરતા હતા તો લોકોની મજબૂરી હતી કે લોકો ઓર્ડિનેટરમાં કામ કરતા હોય તો બચ્ચું આવે તો એને એમ ના કહો કે તું જા ત્યાંથી હું કામ કરું છું તું તે લેજો પછી આપણે વાત કરશો અને પછી એ આવે જ ના પછી તો એમ ના કરવું હા તમે જો એક ના દેવાની જરૂર પડે જરૂર આપો તમારી મરજી છે તમે માવતર છો તમને વધારે ખબર પડે શું કરવાનું છે પણ હા અગર બચ્ચું તમારા પાસે કંઈ કહેવા માટે આવે કંઈ બોલવા માટે આવે યા કંઈ માંગણી કરવા માટે આવે તો એની વાત ઘણી વખત આપણે સાંભળતાય નથી પૂરું કારણ કે મને ખબર છે એ વાત કંઈ કિંમત વગરની છે એટલે હું કહું આ બસ હું સમજી ગઈ તું જા હમણાં તે લેજો પછી આવજે મારા પાસે જ્યારે આપણે જોશું આ શું છે આપણે બચ્ચાને હટાડે છે એવી તેલો પ્રોબ્લેમ નીકળી જાય આથી હમણાં તું મને જેને કરે છે આ એક વાત છે યા હું પોતે તેલે જોઈ રહી છું અને બચ્ચું આવે છે મારા પાસે હું તું જોતો નથી હું એમિસિયો જોઈ રહી છું તું જોતો નથી હું આ ફલાની ચીજ જોઈ રહી છું આ બહુ જરૂરી છે આ એ ગલત છે તો એક ના હોવી મેં તમે બચ્ચાને તમારી પ્રિયોરિટી રાખો કે એની વાતને સાંભળો યા એની જરૂરિયાતને પૂરી કરો બેશક એમિસિયો પછી જોઈ શકશો હવે તો રિપ્લે બધે કોણ છે હવે તો બધું નાય હોય તો ઈજી એમિસિયોમાં તમે સાંભળશો એ તમને મોતામો યાદે નહીં રહે તો કિંમત તમારા બચ્ચાની વધારે છે એના દિલમાં રહી જશે પછી તમે એના પાસે જાશો ને તો એ કહેશે મમ્મા ખબર હું રમું છું તમારી વાત નહીં સાંભળે કારણ કે એને ઈ જોયો છે અને શીખવું છે આપણે ગયા ફેરે બોઇલા ઉ બ્યાં સે જેન્ટેન્ડુ કેલ્કે પાર કે આપણે કહે છે ને કે આપણે જયારે બચ્ચા નાંડા હોય ત્યારે આપણે એ લોકો ના સાંભળે એ લોકો આપણને કેવું હોય કે મમ્મા મને તને કઈ વાત કેવી છે ઉગ્યા જયારે એ લોકો ત્રીસ હોય ને આપણને એ લોકો કેવું હોય કે મમ્મા જો આમ છું ને આપણે જો એ લોકો ના સાંભળે પછી જે સેન્ટિમેન્ટ ડે કોન્ફિયન્સ સેન્ટિમેન્ટ ડે ઓલુઇન ડાપાર્ટનિયર કોન્ફિયન્સ અવેક લા મમા એ તૂટી જાય છે પછી જયારે એ મોટો થાય છે ને 13-14 એડોલેસન્સ માં જશે ને ત્યારે આપણને કહેશે કે આપણો છોકરો આપણા સાથે વાતો કરે એના જે પ્રોબ્લેમ હોય આપણને કહે પણ એને છે ને એ જે રાહતી હશે એ જે ફેસિલિટી હશે તમારા સાથે વાત કરવાની ને તમારા સાથે જે કોન્ફિડન્સ હશે ને એનું તૂટી જશે તો એને એમ થશે કે હમણાં હું મમ્મા સાથે વાતો કરવા જઈશ તો એ મને કહેશે કે આ તારું તો કઈ નથી આ સાના પાદા પોખતો આ આમ મમ્મા મને પાછું ઓલું એકલે પછી ઓલા તમારા પાસે મોટી થશે ત્યારે તમારા સાથે વાત કરવાની આવે તમને એને પૂછશો ને કે તને શું થાય છે તો એ જેમ તને તમે હમણાં કીધું ને એ કહેશે કે ના મમ્મા કઈ નથી પછી એના દોસ્તાર પાસે બારે બધું લેવા જશે પછી એના દોસ્તાર એને શું શીખાડશે આપણને નથી ખબર તો આપણને જો ખબતું હોય કે આપણી ઓલાદ આપણી સંગત મારીએ આપણા હેઠળ દે તો આપણે એને જો કોન્ફિડન્સ દેખાડશું પહેલાથી એ નાંડો છે 2-3-4 વર્ષથી એની વાતને ઇમ્પોર્ટન્સ દેશું એના સાચીમાંને ઇમ્પોર્ટન્સ દેશું એની રમત ભલે નાંડકરી હોય એને ઇમ્પોર્ટન્સ દેશું તો મોટો થઈને એની જે જિંદગીમાં જે ઇમ્પોર્ટન્સ હશે ને એ આપણને આવીને કહેશે પછી ઘણી ફેરે એમ થતું હોય છે કે આપણી આપણી ઓલાદની જિંદગીમાં જે થતું હોય છે એ 12 વાળાને વધારે ખબર હોય છે આપણા કરતા 12 વાળા આપણને આવીને કહે છે કે તને ખબર છે તારો ઓલાદ આમ કરે છે તને ખબર આપણને ના ખબર હોય તો એ જો આપણી ઓલાદ કેવું સારું થાય કે આપણી ઓલાદ આપણને આવીને પોતે આવીને કહી જાય ને એને એટલું કોન્ફિડન્સ હોય આપણા ઉપર કે આપણી સાથે એટલો અબાધ રિશ્તો હોય કે આપણને આવીને કહીએ તો એ બધું એડોલેસન્સમાં પરબારો હિનગણી નહીં થાય આપણે હમણાંથી કોન્સ્ટ્રુઈર કરશું એના સાથે એ રિલેશન તો એ રિલેશન પછી જઈને મહકમ થશે donc je sais pas si vous avez autre chose à ajouter sur ce sujet donc après après le débat rien de clos કરશું je sais que la parentalité ou pas trop jaju badu bolwanu che mais cette fois-ci on s'est limité vraiment aux questions qu'on avait reçues parce qu'on est comme que quoi une adil ma frustration on a arrêté alhamdoulillah on a pu répondre à toutes les questions pan il y a aussi d'autres choses à dire oui Pakiza non, quelque chose ça va donc on va essayer inchallah à gar jata inchallah bija seminaire karsu jena upar on pourra parler de sujets bien précis inchallah bientôt notre séminaire sur l'allaitement c'est aussi તો મેર્સી બહુ તમે બધા સાંભળી રહ્યા જે લોકો હમણાં સાંભળે છે જે લોકો પછી સાંભળશે ને બસ દુઆમાં યાદ રાખજો ને
Khuda hafiz.